શરૂ થયો ત્યારથી અંગ્રેજી સમય નક્કી કરીને અથવા ભારતીય ધર્મગ્રંથોમાં આપણા આદિદેવોનો સમય નક્કી કરીને ત્યારથી તે ઋગ્વેદ લખાયો, એ વચ્ચેના સમયમાં આપણી જોડે જે ભાષા હતી એ ધ્વનિ સ્વરૂપે હતી, બોલાતી ભાષા હતી, અને એ ભાષાનું પહેલું રૂપ હતું. આ જે ધ્વનિ છે, આ જે શબ્દ છે, આ જે ઉચ્ચાર છે, એ જ માણસના મનની સીધી અભિવ્યક્તિ છે. આપણા બહુ જ મોટા અને સરસ હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવેનો એક સરસ નિબંધ છે, હાસ્ય નિબંધ છે, એનું નામ છે એમ ભગવાને નામ પાડ્યા. અને પછી આખા નિબંધમાં કે ભગવાન જેનું બુદ્ધિધન નામ પાડે છે, અરે વ્યક્તિ જેનું બુદ્ધિધન નામ પાડે છે અને ભગવાન કેવો મૂર્ખ એવો જન્મ આપે છે, અને જેનું ગરીબદાસ નામ પાડીએ છીએ આપણે એ કેટલો ધનવાન હોઈ શકે છે, અને પછી નામમાં અને વ્યક્તિના વ્યક્તિત્વમાં આ બંનેમાં જે વિરોધાભાસ થાય છે, એ વિરોધાભાસની આખી ટીખળ એક સેટાયર તરીકે, સાર્કોડિક તરીકે એણે આ આખા નિબંધમાં રજૂ કરી છે. મને એમ થાય કે જો આજે જ્યોતિન્દ્ર હોત અને અવાજની દુનિયાનો જાદુ જે માણસ હોઈ શકે એનું નામ ધ્વનિ જ છે એવું જાણતા હોત તો આવો નિબંધ ન લખત. ધ્વનિ અને ધ્વનિત થવું, અંદરથી ભાવ જે છે એને ભાષામાં આપવી, ધ્વનિ એટલે અંદર જે કંઈ અંદર ખખડે છે તે, આપણે ત્યાં બે વાસણ ખખડે છે એવો પ્રયોગ વાસણો માટે નથી થતો, એ આપણે જાણીએ છીએ, પણ એ પણ ધ્વનિ છે. એ ધ્વનિથી માંડીને અંદર જે કંઈ દ્વંદ ચાલે છે, આપણી અંદર વિચારો જે કંઈ ચાલે છે, એને ભાષાનું રૂપ આપવું મિત્રો બહુ અઘરું છે. અને એમાંય ખૂણે બેસીને લખવા કરતાં પણ આ ધ્વનિ જેના માટે જાણીતા છે એ પરફોર્મિંગ આર્ટના રૂપમાં આપવું, એ તો એથી અઘરું છે. બહુ સરસ લખી ગયા આપણા કવિ કે વિચારોમાં પેસીને સાવ સોંસરા નીકળી ગયા, આ શબ્દો સાવ લુચ્ચાના સરદાર છે. મનમાં તો કેટલી વાતો હોય પણ એમ કંઈ કહેવાતી નથી. એક હસીત નામના કવિ પણ હતા જેની બૂચ અટક હતી, એણે લખ્યું છે બહુ સરસ કે મૂંગો મોરલીઓ કાંઈ અમથો ના બોલતો ને શબ્દોના ભેદ કવિ અમથો ના ખોલતો, અંદરથી એ તો ઘવાય કે ગીત કાંઈ અમથું અમથું ના લખાય. ધ્વનિ આ રીતે એક નાનકડી રેડિયો જોકીની ઓળખાણમાંથી એ ઓળખાણને કેટલી મોટી બનાવી શકાય, માત્ર અવાજની દુનિયાના જાદુથી આપણને આ દુનિયામાં અમીન સયાની જ મળ્યા છે એમ નહીં, અને અમીન સયાનીની પીચ ઉપરથી કેવી રીતે ઉફરા ઉઠીને ઊંચા ઉઠીને જુદી રીતે શબ્દ સાથે પણ નાતો બાંધી શકાય. અને કળાઓ એ કોઈ એક વ્યક્તિની મોહતાજ નથી હોતી. શબ્દ જો એ કળા હોય તો એનું બોલાતું રૂપની સાથે સાથે લખાતું રૂપ પણ એમણે સિરિયલાઇઝ કર્યું છે, અને એમની કટાર ધ્વનિ સબ જાનતા હૈ થી આપણને એના શબ્દો પણ મળ્યા છે. શબ્દને માત્ર નિરસ ન રાખતા એને સૂરની સાથે ભેળવીને એમણે એમના આલ્બમો પણ આપણને સંગીતની દુનિયાની સફર કરાવતા એવા સફળ આલ્બમો પણ આપ્યા છે. મારી જાણમાં આવ્યું છે કે હવે તે અભિનય કળાનું પણ બહુ સરસ એવું પ્રદર્શન કરી શકે છે. તો આવી રીતે અનેક કળાઓને સાથે જોડીને આ ભાઈ આપણને સાગર પંખીની સહેર કરાવવાના છે. મીરાબેન જેણે આજીવન વિનોબા ભાવેના અંતેવાસી તરીકે આજીવન ભૂદાન પ્રવૃત્તિથી શરૂ કરી અને ગાંધીજીના જે 11 વ્રત છે એવું જીવન જીવીને ભૂમિપત્ર જેવા અનેક આપણા વિચારપત્રોમાં સતત લખતા રહીને મોટી ઉંમર સુધી પણ આવી રીતે સક્રિય રહીને જેમણે આ આપણને અદ્ભુત એવો સિગલનો અનુવાદ આપ્યો છે એની સફર આજે આપણને ધ્વનિત કરાવવાના છે, એનો આપણને સૌને ખૂબ આનંદ છે. આપણા સૌ વતી હું અને આપણે બધા ભેગા મળીને આપણે એમને આવકાર આપીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે ધ્વનિત તમે અમને સાગર પંખીની લહેર કરાવો. ધ્વનિત બરાબર છે.
सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः। કેમ છો? મજામાં. બહુ રાહ જોવી પડી મારી? ના ના, બટાકા પૌવાએ તમને લોકોને મારાથી વંચિત રાખ્યા છે. તો પહેલાં તો દિલગીર છું જો તમારે મારી રાહ જોવી પડી હોય અને તમારો સમય જો વેડફાયો હોય તો મને માફ કરશો. કેટલા લોકો મને પહેલી વાર જોઈ રહ્યા છે? ઓ આટલા બધા લોકોને એક સાથે આઘાત લાગ્યો છે કે આ ભાઈ આવા દેખાય છે. કારણ કે કદાચ ફોટોમાં જોયા હોય અથવા તો રેડિયો પર સાંભળ્યા હોય. તો જેમણે માત્ર રેડિયો પર સાંભળ્યા એવા કેટલા લોકો છે? એટલે આ બધા લોકોએ મનમાં એક કલ્પના ઘડી હશે કે અવાજના આધારે લક્ષણો જે તમારા મનમાં રચાયા એ આધારે આ ભાઈ આવા દેખાતા હશે. અરે હું તો ઊંચું જ નહીં. કલ્પનાનું વિશ્વ, આપણું મન જે છે એ સરસ મજાનું કલ્પનાનું વિશ્વ રચતું હોય છે. જ્યારે પણ તમે કોઈનો અવાજ સાંભળો ત્યારે એ અવાજના આધારે, હું ત્યારે તમને એમ કહું કે એક લાલ ગાડી, તો તમારા બધાના મનમાં એક જુદી લાલ ગાડી ઊભી થઈ. આગળવાળા જે બેઠા છે એમના કરતાં પાછળવાળાની લાલ ગાડી જુદી છે. દરેકના મનની કલ્પના જુદી છે. વાચકનું ભાવ વિશ્વ એ લેખકે જે રીતે લખ્યું છે એ રીતે નથી ઘડાતું. વાચકનું ભાવ વિશ્વ એ એના પોતાના અનુભવોને આધારે ઘડાતું હોય છે. અને એક એવું પુસ્તક કે જેણે મને ખૂબ બધી પ્રેરણા આપી છે મારા જીવનમાં, એવા પુસ્તક વિશે આજે હું વાત કરવાનું છું, જેનું નામ છે જોનાથન લિવિંગસ્ટન સીગલ. એનો અનુવાદ મીરાબેને કર્યો, જે અત્યારે ઓફિશિયલી અપ્રાપ્ય છે. એક ઓફિશિયલ અનુવાદ જે અવેલેબલ છે એ બીજા એક લેખિકાએ કરેલો છે. અને માર્કેટમાં અત્યારે જે પુસ્તક મળે છે એ જેનું નામ પણ સાગરપંખી જ છે, પણ તે મીરાબેનવાળો અનુવાદ માર્કેટમાં નથી મળતો. બહુ મુશ્કેલીથી મને પોતાની એક કોપી મળી હતી અને એની પ્રસ્તાવના હું તમને વાંચીને સંભળાવું એ પહેલાં આ પુસ્તક મેં કેમ ચૂઝ કર્યું એના વિશે મારે વાત કરવી છે. મને જ્યારે એવું કહેવામાં આવ્યું કે અહીંયા ગ્રંથનો પંથ એમાં લેખકને ધ્યાનમાં રાખીને કોઈ પુસ્તક વિશે વાત કરવાની છે, પુસ્તક કેમ તમને ગમે છે, પુસ્તક વિશેના વિચારો તમારા સુધી પહોંચાડવાના છે. હવે આ પુસ્તક આટલું છે. સો એ ચૂઝ મેં એટલા માટે કર્યું હતું કે મારા જીવનમાં જ્યારે પણ મને કોઈ જાતની ક્લેરિટી ના આવે અથવા તો હું કોઈ અવઢવમાં હોઉં, મૂંઝવણમાં હોઉં, ત્યારે હું કાચબાની જેમ સંકોરી લઈ અને અંતર્ગતિનો પ્રયાસ કરતો હોઉં છું. અને એ વખતે અંતર્મુખી થઈને પોતાની જાતનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરતો હોઉં છું. એ વખતે ઘણા બધા પુસ્તકો એવા હોય જે તમને કામમાં આવે, જે કદાચ તમારી નબળી ક્ષણ અથવા તો કોઈ એવી ક્ષણ જે કપરી હોય એમાંથી એક ક્ષણને પસાર થઈ જવામાં તમને મદદરૂપ થાય. અને આ પુસ્તક એક એવું પુસ્તક છે જેણે મને નોટ ઓનલી મોટિવેટ કર્યો છે પણ કદાચ એવું ગણી શકાય કે નિરાશાની ગર્તામાંથી પણ બહાર લાવવા માટે ખૂબ મદદરૂપ થયું છે. રિચર્ડ બાક આ એક એવો રાઇટર છે કે જેના જેટલા પણ પુસ્તકો વાંચું છું તો મને વાંચતી વખતે એમ જ થાય છે કે એ મારા વિશે જ લખી રહ્યો છે. અને રાઇટર એવો છે કે જે પોતાની આત્મકથા લખે છે, એ જેટલા પણ પુસ્તકો લખે છે એ સેમી ઓટોબાયોગ્રાફિકલ હોય છે. એટલે મને ઘણીવાર એવું થાય કે આ ભાઈ મારું જીવન જીવે છે.
કારણ કે તમે એમના અનુભવો વાંચો તો તમને એવું જ થાય કે અચ્છા આ તો આમાંથી હું પસાર થયો છું. બહુ બહુ મોટી વસ્તુ છે કે કોઈ રાઇટર તમને એ હદ સુધીની પ્રતીતિ કરાવી દે કે એ જે વાત કરી રહ્યો છે એની સાથે તમે એટલા બધા આત્મસાત થઈ જાઓ કે તમને એવું લાગે કે આ મારી જ વાર્તા છે. મીરાબેન એવું લખે છે, વર્ષો વીતી ગયા એ વાતને, રેલગાડીમાં બેસી ક્યાંક બિહાર આસામનો પ્રવાસ ખેડી રહી હતી. કોઈક સ્ટેશને બારીમાંથી અચાનક પુસ્તકોની લારીમાં જોનાથન લિવિંગસ્ટન સીગલ પુસ્તક જોયું. એની ખ્યાતિ મારી પાસે પહોંચી ગઈ હતી, પછી તો કેડો મૂકે એવું એ પુસ્તક ક્યાં હતું. મિત્રોમાં એને મમળાવતી રહી. ત્યાં નવનીતના સંપાદિકા કુંદનિકાબહેનનું નિમંત્રણ મળ્યું કે પુસ્તકનો સંક્ષેપ કરી આપો, અને સાગરપંખી ગુજરાતી પરિવેશ ધારણ કરી જમીન પર જેવું ઉતર્યું તેવું ગુજરાતના સૂક્ષ્મ વાચકોએ એને વહાલપૂર્વક વધાવી લીધું. પછી તો વિચાર વળવણના સંપાદક શ્રી સુરેશ પરીખે એને પુસ્તકાકારે 3-4 આવૃત્તિમાં પ્રગટ કર્યું અને પાઠકો એને ઉમળકા ભેર આવકારતા રહ્યા. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સાગરપંખી અપ્રાપ્ય બની ગયું હતું અને જાણે અજાણે અનેક મિત્રો સતત એની માગણી કરતા રહેતા હતા. એટલે એ સૌની લાગણીનો પડઘો પાડવા માટેની આ નવી આવૃત્તિ સૌ પાઠકો સમક્ષ પ્રસ્તુત છે. હવે આ આવૃત્તિ પણ અપ્રાપ્ય છે, પણ આવું ઉમળકા ભેર વધાવવા જેવું આખરે છે શું આ નાનકડી પુસ્તિકામાં? મેં એક ગ્રંથપાલને આ પુસ્તક વસાવવા સૂચવ્યું તો મને સાંભળવા મળેલું કે હું વાંચી ગયો છું એ ચોપડી, ખાસ કશું છે નહીં એમાં, એક પંખી આમ તેમ ઉડ્યા કરે છે. હું આ જવાબ સાંભળીને થીજી ગયેલી. જે પુસ્તક મને આટલું બધું હલાવી ગયું એમાં એમને કશું ન જડ્યું. ઉપર ઉપરથી પાના ફેરવી જઈએ તો આવું જ લાગે. ના કોઈ વિશેષ ઘટના, ન નાયક, ન નાયિકા, ના કોઈ ખલનાયક, વાત માત્ર એક પંખીની અને એની પાંખોના ફફડાટની. જોનાથન એક નાનકડું સાગર પંખી છે, પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી એ કંઈક જુદું પડે છે. આમાં વાત છે જોનાથન લિવિંગસ્ટન સીગલ નામના એક પંખીની અને એની ઉડાનની. જ્યારે એના જાત બાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગુલ હોય છે ત્યારે એ મથે છે ઊંચાઈઓ આંબવા. આ સાગર પંખીને ઉડવું છે ઊંચે ઊંચે, દરિયાને પેલે પાર, દૂર ક્ષિતિજોને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરિકંદરાઓને પેલે પાર. આખરે આ એક રૂપક છે, ઇટ ઇઝ અ સિમિલી. વાસ્તવમાં સાગર પંખી છે માનવનું આતમપંખી. કેટલાક માણસો જન્મથી જ એવો મહેલો લઈને અવતરે છે જેની પાંખો સતત વિકાસ માટે ફફડાયા જ કરે. એને જીવનની તમામ ઊંચાઈઓ, તમામ ગહેરાઈઓ અને અસીમ વિસ્તાર પણ ઓછો પડે. ઊંચાઈ, ઊંડાણ અને વ્યાપકતાઓના ત્રણેય પરિમાણને પેલે પારના તત્વને આત્મસાત કરવા મથવું એ જ એની જિંદગીનો પરમપ્રાણ છે. તમારામાંથી ઘણા લોકો એવા હશે જે લોકોને એવું લાગશે કે આ ભાઈ રેડિયો પર મનોરંજનની વાતો કરે છે અને અહીંયા કેમ આવી ભારે ભરકમ સ્પિરિચ્યુઅલ વાત લઈને આવ્યા છે. પણ સાવ સાચું કહું તો હમણાં હું લાસ્ટ વીક મુંબઈમાં હતો અને શાહરૂખ ખાનની ફેન નામની ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને ફેનનું ટ્રેલર લોન્ચ હતું. હું એનો એન્કર હતો, હું એનો હોસ્ટ હતો. મને અમદાવાદથી બોલાવવામાં આવ્યો હતો એ ઇવેન્ટનું સંચાલન કરવા માટે. અને મુંબઈમાં પહેલીવાર એવું થયું કે યશરાજ સ્ટુડિયોના ગેટ્સ ઓપન થયા કોઈના માટે, આમ આદમી માટે, કારણ કે ત્યાં સુધી માત્ર એક્ટર્સ અને ટેકનિશિયન્સ જ અંદર જઈ શકતા અને એમનું પણ ખૂબ બધું ચેકિંગ કરવામાં આવતું, બહુ કડક વ્યવસ્થા ત્યાં હતી. તો ત્યાં ઘણા બધા શાહરૂખ ખાનના પ્રશંસકો હતા અને એમાં હું ને શાહરૂખ અમે લોકો લગભગ 1.5 કલાક સ્ટેજ પર જે ઘણી બધી વાતો કરી એમાં એક વાત મને બહુ જ ગમી. એવું એને પૂછવામાં આવ્યું કે તમારા ફિલ્મી જીવનના જે પણ તમે કેરેક્ટર્સ પ્લે કર્યા છે એમાંથી કયા પાત્રનો અંશ તમારામાં જોવા મળે? એટલે આવા આજે ફેનનું પાત્ર એણે ભજ્યું છે, પોતાના જ ઓબ્સેસિવ ફેનનું પાત્ર, એક એવું ફેન જે સ્ટારની પાસે ગાંડો છે અને એનું જરા એ ભોળો છે પણ એકવાર એ હર્ટ થઈ જાય અને હર્ટ થઈ જાય પછી એ સ્ટારની સામે જ બદલો લેવા જાય છે કે હું છું તો તું છે, મારા વગર તારી કોઈ હસ્તી નથી એમ. તો એને એવું પૂછ્યું કે તમારા પર્સનલ લાઈફમાં તમે આવા કોઈના ફેન રહ્યા છો કે એવું કંઈ? એણે એમ કહ્યું કે તમે જેટલા પણ પાત્રો જોયા છે સ્ક્રીન ઉપર અથવા તો બેકડ્રોપમાં સ્ટેજમાં, શાહરૂખના બહુ બધા ફોટોગ્રાફ્સ હતા બહુ બધી ફિલ્મોના, રાઈટ ફ્રોમ DDLJ ટુ વીર ઝારા ટુ વોટએવર, એ કે આમાંથી હું એક પણ ના જેવો નથી મારા નિજી જીવનમાં. મેં જેટલા પણ કેરેક્ટર સ્ક્રીન પર પ્લે કર્યા છે તમે મને ધ મોસ્ટ રોમેન્ટિક હીરો માનતા હો, આમાંથી એક પણ પાત્રની એક પણ વસ્તુ મારામાં નથી.
કારણ કે હું જો બરફના પહાડો પર આમ હાથ ફેલાવીને ગીતો ગાઉં મારી રિયલ લાઈફમાં, તો હું ગાંડો થઈ જાઉં. હું છોકરી સાથે આવીને કઈ રીતે ગીતો ગાઈ શકાય? પણ કે આ બધું એટલા માટે કરું છું કારણ કે તમને ગમે છે, કારણ કે હું એક એન્ટરટેનર છું અને એન્ટરટેન કરવું એ મારું કામ છે, મારો ધર્મ છે, અને હું એ ફરજ નિભાવવાનો પ્રયત્ન કરું છું અને તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું. એ જ રીતે રેડિયો એ મારું કામ છે, એ મારો મૂળ સ્વભાવ નથી. મારો મૂળ સ્વભાવ એનાથી કંઈક જુદો હોઈ શકે, અને મને એવું લાગ્યું કે જ્યારે અહીંયા સુગ્ન ઓડિયન્સ છે, અહીંયા એવું ઓડિયન્સ છે જે જરા મને અત્યાર સુધીમાં જેટલા લોકો સાંભળ્યો છે એના કરતાં જુદું છે, એના કરતાં જરા ઇવોલ્વડ ઓડિયન્સ છે, સજ્જ ઓડિયન્સ છે, જેની સામે બેટિંગ કરવામાં અઘરું પડે. તો એવા ઓડિયન્સની સામે એ જ પ્રકારની વાત લઈને જઉં જે મારી સાથે ઘણા વર્ષોથી રહી છે, જે કદાચ મેં લોકો સુધી પહોંચાડી ના હોય, કારણ કે ફોર્મેટ મને અલાઉ ના કરતો, એન્ટરટેનમેન્ટનું ફોર્મેટ કદાચ અલાઉ ના કરતો હોય મને કોઈ આવી અઘરી વાત કરવા માટે, અથવા તો અઘરી વાતને સરળ બનાવી એટલી સહેલી ના હોય એવું પણ બને. પણ અહીંયા મને એવું લાગ્યું કે આ વાત તમારા સુધી પહોંચશે, એવા લોકો છે, એવા સજ્જ થઈને આવે. એટલે પહેલાં તો તમે તમારા લોકો માટે તાળી વગાડો કે તમારી ખ્યાતિ પણ દૂર દૂર સુધી પહોંચેલી છે. અહીંયા જેટલા પણ વક્તાઓ આવી ગયા છે એમાંના ઘણા લોકો સાથે મારી પહેલાં પણ વાત થયેલી છે આ સંદર્ભમાં. મારા સુધી આમંત્રણ તો બહુ મોડું આવ્યું, પણ એ પહેલાં પણ મને ઘણા લોકોએ કહ્યું છે કે અહીંયા જે શ્રોતાગણ છે એ બહુ જ જુદું શ્રોતાગણ છે, અને નડિયાદમાં આમ પણ સાક્ષરોની ભૂમિ છે, એટલે તમે બધા આ વાત જે અઘરી વાત છે એ સમજી શકશો એવી મારી અપેક્ષા છે. હવે જીવનની તમામ ઊંચાઈઓ, તમામ ગહેરાઈઓ અને અસીમ વિસ્તાર એને ઓછો પડે છે. ઊંચાઈ, ઊંડાણ અને વ્યાપકતાઓના ત્રણેય પરિમાણને પેલેપારના તત્વને આત્મસાત કરવા મથવું એ એની જિંદગીનો પરમ પ્રાણ છે. એને દૂર ગગનમાં ઊંચે ઉડવું છે, પરંતુ આગળ વધવા ઈચ્છનાર કયા સાધકની યાત્રા નિર્વિઘ્ન રહી છે કે એની રહે? એટલે જમાતમાં પાછળથી ટાંટિયા ખેંચનારા હાજર જ હોય. જોનાથનને પણ એના મા બાપ વ્યવહારદાયી વાતો સમજાવે, પ્રેક્ટિકલ વાતો સમજાવે કે બેટા શા માટે આમ અમથો અમથો ઉડાઉડમાં સમય વેડફી મારે છે, એના કરતાં માછલા પકડવાની જુદી જુદી રીતો શીખી લેતો હોય તો. સામાન્ય સાગર પંખીને તો 1000 ફૂટ ઊંચે ઉડવા મથતો જોઈને જ્ઞાતિના લોકો આડા ફરી વળે, બધા એની સાથે સંબંધ તોડી નાખે કે તું આ શું કરી રહ્યો છો, હવેથી તું નાત બાર. કારણ કે તે બે જવાબદારી દાખવી, તે આપણી પરંપરાને તોડી છે. આપણે જે કરવા માટે જન્મ્યા છે એ તું નથી કરતું, કંઈક નવું કરે છે અને અમારે આ નવું નથી જોઈતું. ત્યારે નાનકડું પંખી આક્રોશ કરીને જિંદગીનો પાયાનો પ્રશ્ન પૂછી ઉઠે છે કે અરે, જીવનમાં પ્રયોજન શોધવું, પ્રયોજન પ્રાપ્ત કરવું એ બેજવાબદારી કહેવાય? પણ લોકોને તો એક જ વાત કે આપણો સંબંધ અહીંયા પૂરો થાય અને એને નાદબાર કરી દીધો. હરિનો માર્ગ પસંદ કરનારને હંમેશા આમ જ એકલા અટુલા ચાલવું પડ્યું છે. સાંપ્રત સમાજે એના રસ્તા પર કાંટા જ વેર્યા છે. પૃથ્વી પરની ધર્મસભાઓ ધર્માત્મા માટે કેદખાના જ સિદ્ધ થતી આવી છે, પણ પંખી અટકતું નથી, એનું ઉડ્ડયન ચાલુ જ છે અને મથાપણું પણ. છેવટે સિદ્ધિનો પહેલો મુકામ આવે જ્યાં પ્રકાશ છે, વ્યાપક વિસ્તાર છે અને તારોજ્જવળ પાંખોવાળા શાંત સૌમ્ય હમસફર છે. પરંતુ જીવનયાત્રા કોઈ એક મુકામમાં તો કેવી રીતે પૂરી થાય? નિત્ય નિરંતર નવીન મંજિલો ખોલી આપે એનું જ નામ તો જીવન. એ નવા મુકામ પર પણ સાગર પંખી એક વયોવૃદ્ધ ગુરુસમા વડીલ પંખીને એકવાર પૂછી બેસે છે. આ પંખીનું નામ છે ચેન. ચેન, મને સાચો સાચ કહો, આપણે જ્યાં છીએ એ સ્વર્ગ નથી ખરું ને? સ્વર્ગ એટલે આપણે એવું માનીએ છીએ કે અંતિમ મુકામ. ત્યારે ચેન મજાકમાં કહે છે, હવે તું શીખવા લાગ્યો છે, યાત્રા એ યાત્રા નથી, યાત્રા એ મુકામ પણ નથી. જીવનનું આ તથ્ય જોનાથન પકડે ત્યારે ગુરુ કહે છે કે હવે તું મર્મ પકડવા લાગ્યો છે. પછી ચેન આપણા જોનાથન લિવિંગસ્ટન સીગલ સાગર પંખીની સમક્ષ જીવનનું ગર્ભિત રહસ્ય, જીવનનો મર્મ ખોલી આપતા એમ કહે છે કે જોનાથન, સ્વર્ગ ન સ્થળમાં વસે છે ન કોઈ કાળમાં, ઇટ ઇઝ બિયોન્ડ પ્લેસ એન્ડ ટાઈમ. જીવનમાં પરિપૂર્ણતા પામવી એ જ તો છે સ્વર્ગ. ટુ અટેઇન પરફેક્શન ઇઝ ટુ બી ઇન હેવન. બિલકુલ આપણા ઉપનિષદોની વાત. સ્થળાતીત, કાળાતીત, અસીમ, અનંત, શાશ્વતીમાં સ્થિર થવાની વાત. માણસે પોતાનાથી બહાર બીજે ક્યાંય પહોંચવાનું નથી, પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવાનું છે. અને આ પૂર્ણ ગતિ એટલે અત્યંત વેગમાં ગોળ ગોળ ફરતા ભમરડાની સ્થિર ગતિ. પરંતુ જુઓ કંબકતી, જ્યાં પહોંચવા માટે જન્મ ધારીને સતત તરફડતા રહી, મથામણો કરતા રહી, અંતે મુકામ સર કર્યો ત્યાં પહોંચ્યા પછી શું? મને યાદ છે
કે ભારતના પ્રથમ આઈપીએસ ઓફિસર અતુલ કરવાલ, એમણે મોટી ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો, એટલે એમની એજ લિમિટ જતી રહી હતી, 40+ થયા પછી એમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. ઈ વોઝ ધ ફર્સ્ટ આઈપીએસ ઓફિસર ટુ હેવ ફિનિશ ધ સમિટ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મેં એમને આ સવાલ પૂછ્યો હતો કે એકવાર ઉપર પહોંચી જાઓ, એવરેસ્ટની ટોચ પર પહોંચી જાઓ, તમારે જે અચીવ કર્યું હતું તે તમે કરી લીધું, એના પછી અંદર શું હોય, ખાલીપો કે ફૂલફિલમેન્ટ? અને એમણે કહ્યું હતું ખાલીપો, કારણ કે ફૂલફિલમેન્ટ તો એ મોમેન્ટરી છે, એના પછીની નેક્સ્ટ મોમેન્ટ જે છે એ ખાલીપો લઈને આવે છે, અને એ ખાલીપાને ભરવા માટે આપણે ફરીથી કાર્યરત થઈએ છે. આ જ જીવન છે. પણ એ મોમેન્ટ જેમાં એમણે ફૂલફિલમેન્ટ અચીવ કર્યું હતું એ પરફેક્શન હતું, અને એ સેલ્ફ અટેઇનમેન્ટ હતું. એટલે એ જે સમય હતો જ્યારે એમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હશે, જ્યારે ટોચ ઉપર પહોંચ્યા હશે, એ વખતે એમની જાત સાથે, સમષ્ટિ સાથે એ જે ભળ્યા હશે, એમના ઇમોશન્સ, એમની બોડી અને એમની ઇન્ટેલેક્ટ અને એમની સ્પિરિચ્યુઅલ સેલ્ફ, આ ચારે ઇનો ઇન ટેન્ડમ એક સાથે સ્થિર થઈ હશે એક ક્ષણમાં, અને એ ક્ષણ એમની પરિપૂર્ણતાની ક્ષણ હશે. એમણે બહુ સરસ રીતે કહ્યું હતું કે એના પછી ખાલીપો આવે અને એના પછી આવે ભય કે હજી તો નીચે ઉતરવાનું છે. મુક્તિ છે ને એ માણસ એકલો નથી ભોગવી શકતો. જીવનની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યા પછી જોનાથનને પોતાના માદરે વતન એની તળેટીમાં એવા જીવ સાંભળી આવે, એને એવું થાય કે મારા જેવા બીજા પંખીઓ હશે જેમને આ નાકમાંથી બહાર નીકળીને પરફેક્શન અચીવ કરવું હશે. પણ કદાચ વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓને કારણે એ પોતાનો ચીલો ચાતરી નહીં શકતા હોય, અને એમને ગાઈડ કરવાવાળું કોઈ નહીં હોય, અને એટલા માટે એ મજબૂર બને છે જ્યાં પહોંચ્યો છે ત્યાંથી નીચે આવવા માટે. શ્રી રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, ગાંધી, આ બધા જ આમ સૌજન હિતાય, સૌજન સુખાય માટે પાછા ધરતી પર આવે છે, અને ઊંચે ચડવા ઈચ્છનાર લોકો માટે હાથ લાંબા કરે છે. માણસ જ્યારે સમગ્રતામાં જીવે છે ત્યારે જ જીવનને સમગ્રપણે જીવી શકે છે. આપણા સાગર પંખીને પણ જીવનની સમગ્રતાની ચાહત છે, એટલે ફરી પાછો હજારો ફૂટ પાછો નીચે ઉડીને પોતાના સાગર કાંઠાના જાતબંધુઓ સમક્ષ આવીને ઊભો રહે છે, અને ત્યાં જે જિજ્ઞાસુ જીવ છે, જે મથનારા જીવ છે, એમને વાત્સલ્યપૂર્વક, મમતાપૂર્વક ઊંચે ઉડતા માત્ર શીખવતો નથી, પોતાના તિરસ્કાર કરતા જે જ્ઞાતિ બંધુઓ છે, જે લોકો અત્યાર સુધી જોનાથનને હેટ કરતા હતા, જેમને કાઢી મૂક્યો હતો, નાતબાર મૂક્યો હતો, એ બધાને પણ કરુણાપૂર્વક આ કળા શીખવાનો પ્રયત્ન કરે છે. જોનાથનનું આ અવતાર કાર્ય ખૂબ સુંદર અને બ્યુટિફુલી, કળાત્મક રીતે, બહુ એસ્થેટિકલી અહીંયા પ્રસ્તુત થયું છે. એની વાણીમાં ક્યારેક તમને ઈશુ વંચાય, ક્યારેક ભગવાન બુદ્ધ, અને મને તો ગેલિલિયો દેખાતો હતો, અને મને તો અમારા અમદાવાદના પહેલા મેયર પણ દેખાતા હતા. કારણ કે અમદાવાદમાં જ્યારે મ્યુનિસિપાલિટી બની ત્યારે મારા ખ્યાલથી રણછોડલાલ છોટાલાલ, એમણે ગુજરાતમાં સૌથી પહેલી મિલની સ્થાપના કરી હતી, અને મ્યુનિસિપાલિટી બની ત્યારે મોટાભાગના લોકો પેલું કૂવાનું પાણી પીતા હતા, તો પાણીનો નળ પહેલી વાર અમદાવાદમાં રણછોડલાલે લાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે લાવવાની વાત કરી ત્યારે પ્રચંડ વિરોધ થયો, કારણ કે મોટાભાગના લોકો ટાંકામાં સંગ્રહાયેલા પાણી અથવા તો કૂવાના પાણી પીવાને ટેવાયેલા હોય. એ વિરોધની વચ્ચે એમણે યેન કેન પ્રકારે એ યોજના સિદ્ધ કરી. એ જ રીતે ડ્રેનેજ, તો પહેલાં ખાળ કૂવા હતા, અને એમણે બહુ જ દીર્ઘ દ્રષ્ટિ દાખવી અને ડ્રેનેજ લાઈન અલગ, પેલા મારા ખ્યાલથી એ વખતે એ જમાનામાં 1950માં કંઈક 3.5-4 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે, એટલે અત્યારના તો કેટલા બધા રૂપિયા થતા હશે. પણ આ એ વ્યક્તિ છે જેણે પોતાના કામમાં, મિલના કામમાં પણ ખૂબ બધું પરફેક્શન હાંસિલ કરવાનો પ્રયત્ન કર્યો, અને ઘણી બધી વાર જિંદગી એમને થપાટો આપી. એમના જીવન વિશે તમે વાંચો તો ખ્યાલ આવે કે વિદેશથી મંગાવેલો સામાન સ્ટીમર જ્યારે પહોંચવાની હોય ગુજરાતના દરિયાકાંઠા પર, અને અચાનક ડૂબી જાય, એટલે જેટલું પણ સંપત્તિ બધી દાવ પર લગાવેલી હતી કે આ જો મશીન આવી જશે તો ક્રાંતિ લાવી દઈશું આપણે અમદાવાદના માન્ચેસ્ટરમાં, એના કરતાં સાવ જુદું જ થયું, બધો જ સામાન ડૂબી જાય, એના પછી પણ એ રાખમાંથી બેઠા કેવી રીતે થયા? તો મને તો આમાં સાવ સામાન્ય માણસ, જે કદાચ કોઈ સાયન્ટિસ્ટ છે, જે કદાચ માનવજાતના ઉત્થાન માટે એક મોટિવ લઈને બેઠો છે, અને એનો પોતાનો રસ પણ એમાં છે, એની પ્રકૃતિ, એની રુચિ પ્રમાણે એ પ્રયત્ન કરી રહ્યો છે, અને પોતાના કામમાં કોઈ સાયન્ટિસ્ટ હોય તો એ જ્યારે કોઈ શોધ કરતો હોય તો એ સંશોધનમાં કેટલો મગ્ન થઈ જતો હોય. બસ આ મગ્ન થવાવાળી વાત અહીંયા રજૂ થઈ છે કે જોનાથન એ પોતાની ઉડાનમાં કેટલો જાત સાથે વણાઈ જાય છે, અને એના નવા 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 લેવલ્સ કેવી રીતે હાંસિલ કરે છે.
તો માત્ર એવા મહાનુભાવો નહીં કે જેમણે કદાચ સુપર હ્યુમન તરીકે આપણને ઇન્સ્પાયર કર્યા હોય, પણ એવા સાવ ભૂલાઈ ગયેલા લોકોને પણ આપણે કદાચ આ વાર્તા વાંચતી વખતે યાદ કરીએ અને એમના પ્રત્યે ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરીએ. મને ઘણીવાર એમ થાય કે આ જે માઇકથી હું તમારા સુધી પહોંચું છું, આ માઇકના ઇન્વેન્ટરે જ્યારે પહેલીવાર માઇક શોધ્યું હશે ત્યારે એની મનોસ્થિતિ શું હશે. આપણે હવે એવા સમયમાં જીવે છે જ્યારે કૃતજ્ઞતા બહુ ઓછી થઈ ગઈ છે. કદાચ આપણે જે પણ આપણને મળ્યું છે વારસા તરીકે, એ દરેક વારસાને આપણે ભોગવતી વખતે એ લોકો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ દાખવીએ તો કદાચ આપણે જે છીએ એના કરતાં થોડા ઊંચે ઉઠીશું, એ આપણી ઉડાન હશે. સો જોનાથનનો આ અવતાર કાર્ય બહુ સુંદર રીતે અહીંયા પ્રગટ થયું છે. એની વાણીમાં તમને ક્યારેક ઈશુ વંચાય, ક્યારેક ભગવાન બુદ્ધ વંચાય, અને કદી ના કદી આ દરેક અવતારે સંકેલો કરવો પડતો હોય છે. એટલે જોનાથન પણ પછી મહાપ્રયાણ માટે તૈયારી કરે છે અને પાછળ એક બીજો જોનાથન મૂકીને જાય છે, એનું નામ છે ફ્લેચર. પોતાના ઉત્તરાધિકારી ફ્લેચરને જતા જતા એ જીવનનું એક બીજું મહાસત્ય કહેતો જાય છે. આ બહુ જ સરસ વાત છે કે ફ્લેચર, મહેરબાની કરીને પાછળથી મને ભગવાન ના બનાવી દઈશ. પંખી, દરેક પંખી, પંખી માત્રમાં અસીમ આત્મા પડેલો છે. આપણે બધા મહાસાગર પંખીના અંશ છીએ. હું એકલો મહાસાગર પંખીનો પુત્ર છું એવું નથી, તું પણ સુપ્રીમ યુનિવર્સલ કોન્શિયસનેસનો અંશ છું. તારામાં પણ એટલો જ પોટેન્શિયલ છે જેટલો મારામાં છે. મારામાં એવું કશું જ નથી જે તારામાં ન હોય. બસ તારી અંદરનો જે આત્મા છે એને વધુ ને વધુ ઓળખવો, પામવો એ જ જરૂરી છે, એ જ પૂર્ણતા છે. આમ કહીને સાધારણ માણસમાં જે અપ્રગટ સંભાવના પડી છે એની સામે અંગુલી નિર્દેશ કરે છે જોનાથન, અને ફ્લેચર માટે પોસિબિલિટીઝનું, શક્યતાઓનું વિશાળ જગત ખુલ્લું મૂકીને એ અંતિમ વિદાય લે છે. અહીંયા છે આતંકપંખીનો ફફડાટ, ઊંચાઈઓ અને અનંતતાઓ આંબવાની મથામણ, પોતાનામાં જ સ્થિર થઈને વિશ્વમય અનુભવવાની કળા, અને ત્યાર પછી ગાંધી ચિંધ્યો માર્ગ એટલે કે સાવ છેવાડે ઉભેલા માણસને ન ભૂલવાની વાત. પછી એમણે એક ફિલ્મ વિશે લખ્યું છે મીરાબેને, કે એક ફિલ્મ પણ બની હતી અને એ ફિલ્મ જોઈને તેઓ ખૂબ આનંદિત થયા હતા. એમણે છેલ્લે એવું લખ્યું છે કે આજે જોનાથન લિવિંગસ્ટન સીગલ મને વિનોબા ભાવે જેટલો જ વાલો અને આત્મીય થઈ પડ્યો છે. જેમને મન જીવન કેવળ સાગરકાંઠાના પાણીમાં છબછબિયા કરી પૂરું કરી લેવાની ચીજ નથી અને જેઓ જીવનની ગહનતાના કંઈક ભાગને પામવા માટે ઝંખે છે તેવા સૌ જીવન પ્રેમીઓને આ પુસ્તક વાંચી જવાની મારી પ્રેમાગ્રહ ભરી વિનંતી છે. આ તો થઈ એમની પ્રસ્તાવના. હવે જીવન શું છે, જિંદગીનો પર્પસ શું છે, એટલે મને એમ થાય કે દુનિયામાં સૌથી બોરિંગમાં બોરિંગ કામ કયું હશે? તમે વિચારો, સૌથી બોરિંગમાં બોરિંગ કામ કયું હશે? કોઈ લિફ્ટમેનની જોબ, કે પછી પાર્કિંગમાં ટિકિટ કલેક્ટરની જોબ, કે પછી સિનેમા હોલમાં પેલો જે પિક્ચર પાડતો હોય પ્રોજેક્ટર રૂમમાં જે બેઠો હોય એની જોબ, કારણ કે એને એકની એક ફિલ્મ કેટલી વાર જોવાની, કે પછી અમેરિકાના પ્રેસિડેન્ટની જોબ, કે પછી કાશ્મીરમાં સરહદે વિષમ પરિસ્થિતિઓ વચ્ચે જીવન સાથે ઝઝૂમતા અને સામે લડવાનો પ્રયાસ કરતા પેલા જવાનની જોબ, કોની નોકરી સૌથી બોરિંગ, કાળા ધોળા કરતા વકીલની જોબ? મને છે ને લિફ્ટમાં વાતો કરવાની બહુ મજા આવે. એક તો મેં એવું નોટિસ કર્યું કે લિફ્ટમાં જઈને કોઈ વાતો જ ના કરે. આપણે ખબર નહીં ટ્રેનમાં હોઈએ ને તો એટલા જોર જોરથી બોલતા હોઈએ, આમ એટલી બધી વાતો થતી હોય, એ જ લોકો જ્યારે પ્લેનમાં બેસે ત્યારે ચૂપ થઈ જાય. એટલે પ્લેનમાં તો એવું હોય કે આખી યાત્રા પૂરી થઈ જાય તો બાજુમાં કોણ બેઠું છે એના વિશે કાંઈ ખબર ના હોય, ટ્રેનમાં લો થેપલા. તો લિફ્ટમાં પણ એવું હોય, લિફ્ટમાં એકદમ આમ લોકો એટલા આમ ખબર નહીં શું થઈ જાય છે. કદાચ એવું હશે કે કંઈ બોલો તો એના જુદા અર્થ નીકળે એટલે નહીં બોલતા હોય, કે કોઈની સામે હસાય બી નહીં, એમ હસો તો જુદા અર્થ કાઢે લોકો. પણ મને સૌથી વધારે ક્યુરિયોસિટી થાય પેલા લિફ્ટમેનની, કે એ આ ઉપર નીચે કર્યા જ કરે. એટલે હું છે ને લિફ્ટમેન સાથે બહુ વાતો કરું, મને બહુ જ મજા. એટલે હું એમને પૂછ્યું કે તમે બોર નથી થતા? આવું બધાને પૂછતો કે તમે આ બોર નહીં હોય જાતે? ઘણા બધા લોકો બહારગામથી આવેલા હોય એટલે હિન્દી ભાષી હોય, આ બોર નહીં હોય જાતે? એટલે આમ સહજ પ્રશ્નાર્થ સાથે સૂચક દ્રષ્ટિ આપણી સામે જુએ કે આ ભાઈ કેમ આવી રીતે વાત કરે છે.
એટલે પછી હું એમ કહું કે આમ ઉપર નીચે કરવાનો થાક ના લાગે, એટલે મોટા ભાગના લોકો એવો જવાબ આપે કે ના ના કામ છે એટલે કરવું પડે. પણ એક જગ્યાએ મને માથાવાળો મળેલો, એને મેં મેં પૂછ્યું, મેં કીધું કંટાળો ના આવે તો કે એ જે નથી નથી એ વિચાર્યા કરી તો જે છે એનું શું થાય. આ જોડા છે જે નથી નથી એનું વિચાર કરી તો જે છે એનું શું થાય. એટલે અને પછી તો એને એની ઘણી બધી વાતો કરી, પછી તો એ એક સરસ ફિલોસોફી કહીને ગયો મને. મને કહે લિફ્ટ કોઈનું ના સાંભળે, એ તો એની ગતિએ જ જાય, એ તો એની સ્પીડમાં જ જવાની, લિફ્ટ કોઈનું ના સાંભળે. મેં કીધું આ કેટલી સરસ વાત હતી. આપણે લિફ્ટની બહાર તમે જોજો ઉભેલા લોકો હોય એમને એક અધીરાપણું હોય, એક વાર બટન દબાવી દીધું તો બીજી વાર દબાવશે. એટલે ભાઈ દબાવી દીધું લાઈટ થઈ ગઈ તો ખ્યાલ નથી, અને ઘણા તો ઉપર જવા નીચે જવાનું ખબર જ ના પડે એટલે બે બટન દબાવે. હવે એને એ સમજાતું નથી કે લિફ્ટ તો એની ગતિએ જ આવવાની છે. આ લિફ્ટમેન બહુ સરસ હોય કે એ તો એની સ્પીડમાં જ જાય યાર, તમે ગમે તે કરો એને કંઈ લિફ્ટને ફરક નથી પડવાનો, સમય તો એની ગતિએ જ જવાનો છે. આપણે જે છીએ એ આપણે વ્યથિત થઈ જાય છે આપણી અપેક્ષાઓને કારણે. આપણે ઘણી બધી અપેક્ષાઓના ભારમાં હોઈએ અને એક સર્ટન ગેપ ક્રિએટ કરતા હોઈએ એક્સપેક્ટેશન અને ફુલફિલમેન્ટ, એનો જે જોય છે એની વચ્ચે એક ગેપ છે. એક જેમ કે તમે રાહ જોઈ રહ્યા હતા, એ રાહ જોવાની ક્રિયા જે છે એ સૌથી પેઇનફુલ ઘટના છે મારા હિસાબે. આમ બહુ મીઠી પણ હોય, પ્રિયજનની રાહ જોવાની હોય તો મીઠી લાગે, પણ તો લિફ્ટ કોઈનું સાંભળે નહીં, એ એની સ્પીડમાં જાય. સમય કોઈનું ન સાંભળે, સમય એની સ્પીડમાં જાય છે. અને અત્યારે આપણને જે રોગ લાગુ પડ્યો છે ને એ આ છે અધીરાઈનો. અત્યારે આપણે બધા જે જીવન જીવી રહ્યા છે એમાં જાતમાં સ્થિર થવાની જગ્યાએ આપણે જાતને બહિર્મુખ વધારે ને વધારે કરતા જઈ રહ્યા છે. અને એમાં એક સરસ મજાના દુશ્મનનો રોલ પ્લે કર્યો છે આપણા સોશિયલ મીડિયાએ. સોશિયલ મીડિયાને કારણે એના ફાયદા છે જ, નો ડાઉટ એના ફાયદા છે, પણ એની સામે એના ગેરફાયદા ખૂબ બધા થઈ રહ્યા છે. એટલે તમે મોટાભાગના લોકોને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈતું હોય છે. હવે આ જોનાથન લિવિંગસ્ટન સીગલ તમે વાંચો તો તમને સમજાય કે એને શરૂઆતની ઉડાન જ્યારે પહેલી વાર ઉડવાનો પ્રયત્ન કરતો ત્યારે કેટલી બધી વાર પડી જતો હતો, એને સમજાતું નહોતું કે હું શું કરું. અને પછી એક પોઈન્ટ એવો આવે જ્યારે એને ખ્યાલ આવે કે મારે જો 7000-8000 ફૂટ ઉપરથી નીચે ઉડતા ઉડતા આવવું હશે તો આ મારી પાંખોનો જે વિસ્તાર છે ને એ વિસ્તાર નહીં ચાલે. પહેલાં એને એમ થાય કે હું આ મારથી થતું નથી, મારે ઉડવું છે, મારે ઉડવું છે, મારે આ સામાન્ય લોકોની જેમ માછલીઓ નથી પકડવી, મારે આ બાકી બધા મારા જે બંધુઓ છે એ શું કાંઠા પર માછલીઓ પકડીને અંદર અંદર ઝઘડો કરવાનો, અને એમાં કંઈ મજા નથી આવતી, મારે કંઈક જુદું કરવું છે. અને જુદું કરવાની મથામણમાં એ ઉપર ઉડે 8000 ફૂટ 9000 ફૂટ ઉપર જાય અને પછી એ જ્યારે નીચે આવતો હોય તો પણ એક સમય એવો આવે જ્યારે એ ટેકનિકલી રિચર્ડ બાક એટલા માટે સારી રીતે એક્સપ્લેન કરી શકે કારણ કે એ પોતે બહુ સારા પાયલટ છે અને એ ગતિને બહુ સારી રીતે સમજી શક્યા છે. તો એમાં એ ટેકનિકલી એક્સપ્લેન કરે છે કે કેવી રીતે પડી જાય છે અને એને કેટલું બધું વાગે છે. વાગ્યા પછી ખૂબ નિરાશ થઈ જાય, અંધકાર ભરી રાત્રિ છે અને રાત્રિના એ પાણીની અંદર પડ્યો છે, એના પીંછા ભારે થઈ ગયા છે, એને એમ લાગે છે કે બસ આ હું ખોટા પ્રયત્નો કરી રહ્યો છું, મારા મા બાપ સાચું કહે છે, મારા જ્ઞાતિના લોકો સાચું કહે છે, મારે આ બધા ધતિંગ છોડી અને મારે એક નોર્મલ લાઈફ જીવવી જોઈએ. એની અંદર પણ મજા છે, માછલી ખાઈને હું મજા કરીશ અને નોર્મલ સુખમય જીવન જીવીશ, એમાં શું છે એમ કહીને પોતાની જાતને મનાવી લે છે. અને મનાવીને જ્યારે ચાલતો ચાલતો જતો હોય છે ત્યારે એને એમ થાય છે કે જો ખરેખર મારે ઈશ્વરની ઈચ્છા હોત કે હું આવું આટલું મોટું 8000 ફૂટથી નીચે ઉડી શકું તો એણે મને સમડી જેવી પાંખો ના આપી હોત. આવું એ પોતા, અને પછી એને એટ વન પોઈન્ટ રિયલાઇઝ થાય છે કે મારી પાસે સમડી જેવી નાની પાંખ નથી પણ હું મારી પાંખને નાની તો કરી શકું ને. અને પછી એ ફરી ઉડવાનો પ્રયત્ન કરે છે અને પછી એ ટ્રાય કરે છે કે પોતાની જે વિસ્તરેલી પાંખો છે એને જરા નાની કરી દે, એને સંકોરી લે. આ જે સંકોરવાની ક્રિયા જે છે એ વિડ્રોવલ છે. જ્યારે આપણે અત્યારે શેમાં જીવી રહ્યા છે, આપણે આપણી જાતને દુનિયામાં આપી રહ્યા છે. એકચ્યુઅલી કરવાનું શું હોય છે, દુનિયામાં રહીને પછી ધીરે ધીરે પોતાની જાતને વિડ્રો કરીને સેલ્ફમાં સ્થાપિત થવાનું છે. એની જગ્યાએ આપણે એવું કરીએ છીએ કે આપણી જાતને આપણે દુનિયામાં વધારે વધારે એક્સપોઝ કરતા જઈએ છીએ. તો આ જે ઇન્ટરનલ જર્ની છે એમાં બહુ જ સરસ કે તમારી આપણી 5 કર્મેન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. આ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એમને આપણે ધીરે ધીરે વિડ્રો કરવાની પ્રેક્ટિસ કરીએ. જોનાથન પણ પહેલી વારમાં એ ઉડાન હાસિલ નથી કરી લેતો, એ ધીરે ધીરે પ્રેક્ટિસ કરે છે અને પ્રેક્ટિસ કરતાં 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 એને ગતિના નવા નિયમો પોતાની જાત સાથે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે કે અચ્છા આવું કરીશ તો આ રીતે ઉડી શકીશ, આવું કરીશ તો આ રીતે ઉડી શકીશ. અને આ વાર્તામાં આગળ જતાં ગુરુનો એક બહુ મહત્વપૂર્ણ રોલ આવે છે કે આગળ જતાં એ જેની પાસેથી શીખે છે એ એક સર્ટન લેવલ સુધી એને શીખવાડે અને પછી એમ કહે છે કે એકચ્યુઅલી તું જ તારો ગુરુ છું, હું તારો ગુરુ નથી, મારી પાસે પણ એવું કશું જ નથી જે હું તને ના આપી શકું.
અને સોરી મારી પાસે એવું કશું જ નથી જે તારી પાસે ન હોય, તારી પાસે પણ એ છે, માત્ર જરૂર છે તો તારે ધીરે 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 એ સ્તર સુધી પહોંચવાની, તારી લેવલ સુધી પહોંચવાનું. અત્યારે આપણે કરીએ જશું, આપણે કોન્સ્ટન્ટ રેકગ્નિશન જોઈએ, આપણે કોન્સ્ટન્ટ ક્યાંક જઈને આવ્યા તો તરત ચેકિંગ કરશે કે હું અહીંયા જઈને આવ્યા ફેસબુક પર. અચ્છા અરે સેલ્ફી નામનો તો કેવો રોગ લાગુ પડે છે યાર, એટલે તમે નાતા હો તો સેલ્ફી, અરે મેં કહ્યું યાર કોઈ માણસ નહીં સેલ્ફી પાડે શું. અચ્છા આમાંથી કયા કપડાં ચૂઝ કર્યું તો સેલ્ફી, કપડાં પહેરી લીધા તો સેલ્ફી, કોઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયા સેલ્ફી, રક્ષાબંધન મનાવ્યું સેલ્ફી, દિવાળી મનાવી સેલ્ફી, ઉત્તરાયણ કરી સેલ્ફી, લગ્નમાં તો ચોરીમાં સેલ્ફી. મેં કીધું આ ક્યાં જ જશે આખી વાત, હવે છેલ્લે પછી શું સ્મશાનમાં કે પેલા સૂતા છે કે સેલ્ફી છે, લાસ્ટ ફોટો છે ચીઝ. એવું કર્યું હતું એક બાળકે, તમને ખબર છે એક બાળક એવું કર્યું હતું, કઈ જગ્યા હું ભૂલી ગયો, આઈ થિંક રશિયાનો બાળક હતો, રશિયાની એક સ્ટોરી હતી જેમાં એને પોતાના ગુજરી ગયેલા દાદાની સાથે છેલ્લો સેલ્ફી પાડ્યો અને પછી એની ખૂબ બધી ટીકા થઈ. પણ મેં કહ્યું આ બાળકની શું ટીકા કરો, છ વર્ષનું બાળક છે એને શું ખબર પડે, છ કે સાત વર્ષનું. આ રોગ તો સમાજને લાગુ પડ્યો છે. અને આથરા દિવસે છાપામાં સમાચાર આવે છે, જે હમણાં પરમ દિવસે હતું, કે ગોવામાં સેલ્ફી ખેંચતા જતા પર્વત ઉપરથી પગ લપસીને ત્રણ જણાને મેજર ઇન્જરી થઈ. ગુજરી જનારા ઘણા બધા છે કે જે પર્વત ખીણ ઉપરથી આમ સેલ્ફી પડાવતા. મેં કીધું આ ખરું ઓબ્સેશન છે. આ એ કેમ કરે છે, કારણ કે સમાજ પાસેથી એને પડઘો જોઈએ છે કે હું જે કરું છું એને તમે સ્વીકારો, હું જે કરું છું એને તમે જુઓ, બધા મારી નોંધ લો. અને એકચ્યુઅલી જોનાથન કેવો છે ખબર છે, જોનાથન એવો છે એને કોઈ નોંધ લે એની પડી નથી, એને તો માત્ર વિસ્તાર કરવો છે પોતાનો. અને છેવટે જ્યારે શીખી જાય છે ત્યારે એને એમ થાય છે કે આ બધાને ખબર નથી, મારે એમને શીખવવું જોઈએ. અને એ જે લોકો એની ઘૃણા કરે, જે લોકો એના તરફ નફરત દાખવે છે, એ લોકોને પણ એ કરુણાપૂર્વક સમજાવે છે. ત્યારે એના ગુરુએ એને કહ્યું છે કે જોનાથન હું હવે જઈ રહ્યો છું, ચ્યાંગ જે છે એ જ્યારે જઈ રહ્યા છે ત્યારે એવું કહે છે કે તારા જીવનમાં તું કરુણાના પથ પર ચાલજે અને પ્રેમનો જે પાથે છે એને ક્યારે છોડતો નહીં, તારી જે હવેની ગતિ જે છે એ પ્રેમની ઉર્ધ્વ ગતિ છે. સો જોનાથનના મનમાં ખૂબ બધી કરુણા, ખૂબ બધો પ્રેમ છે. જેમ આપણે જોઈએ કે ઘણા બધા એવા જે સિદ્ધ પુરુષો હતા, જે સિદ્ધ પુરુષો બી શબ્દ ખોટો છે એકચ્યુઅલી, જેમણે એનલાઇટન્ડ સોલ્સ હતા, જે લોકો કંઈક પ્રાપ્ત કરી ચૂક્યા હોય, કંઈક ભાળી ગયા હોય, જેમણે જોઈ લીધું હોય જીવનનું સત્વ, એવા લોકો આપણા પ્રત્યે ખૂબ કરુણા દાખવીને ગયા છે. પછી ભલે આપણે એમના પ્રત્યે ગમે તેવો ભાવ દાખવ્યો હોય, આપણે ભલે એમને આજની તારીખમાં ગાંધીને ગાળો આપનારા લોકો છે અને બુદ્ધને ગાળો આપનારા લોકો હશે, કદાચ એમની થિયરીને સમજ કંઈ ઇશ્યુને પણ એમને ખીલા ઠોક્યા લોકોએ, એટલે એ ન સમજેલા લોકોને પણ એમણે કરુણાપૂર્વક માફ કર્યા. આ ક્ષમા જે છે એ બહુ મોટો ગુણ છે. પહેલાં તો આપણે આ સમજવાનું છે કે આપણે આપણા જીવનમાં કયા સ્તર પર પહોંચવું છે. આપણે એક સ્તર ઉપર છીએ, પછી એ સ્તર પછી બીજું સ્તર પછી ત્રીજું સ્તર, એમાં અત્યારે આપણે અનફોર્ચ્યુનેટલી આપણે શું કરીએ છીએ કે આપણે વધારે ને વધારે પોતાની જાતને એક્સપોઝ કર્યા કરીએ છીએ, જેને કારણે જે ખરેખર થવું જોઈએ નથી થતું, ઇન્ટરનલ જર્ની જે થવી જોઈએ એ નથી થતી, શાંત નથી થતા, બધા એટલા વિક્ષિપ્ત રહે છે. તમે જુઓ ઉશ્કેરાટ કેટલો બધો છે, સુસાઇડ્સ કેટલા બધા થાય છે. મને તો એટલું બધું અફસોસ થાય કે હમણાં ગાંધીનગરમાં એક છોકરી, એને ટ્રિપલ સવારી કરીને ગઈ હશે અને ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે હવે ઈ મેમો આપવાનું શરૂ કર્યું છે, એટલે ફોટો પાડીને મોકલી આપે ઘેર અને ઘરે ઈ મેમો આવે એટલે એને પપ્પાએ ઠપકો આપે કે ભાઈ આમ ટ્રિપલ સવારી ના કરાય, એટલે છોકરીએ સુસાઇડ કરી લીધું. અચ્છા અમદાવાદમાં હમણાં છેલ્લા 15 દિવસમાં 6 સુસાઇડ થયા સ્ટુડન્ટ્સના, ટીનેજર્સના, કેમ કે ગણિતની બીક લાગે ને કોઈ રિઝલ્ટની બીક લાગે. એટલે પછી મેં બહુ જાણીતા સેક્રેટરી આઈ થિંક અહીંયા તમારે ત્યાં હંસલભાઈ આવી પણ ગયા છે, હંસલભાઈ સાથે મેં વાત કરી, મેં કહ્યું હંસલભાઈ આ કેટલા અસ્વસ્થ સમાજનું આપણે નિર્માણ કર્યા છે, આ કેમ થઈ રહ્યું છે, આની પાછળનું ઉપર છેલ્લું કારણ કંઈ ખાલી ભણતરનો ભાર એવું ન હોય, આના ઊંડા કારણો શું છે, મનોવૈજ્ઞાનિક કારણો. અને એમણે એમ કહ્યું કે એની પાછળ 5 આવી છે, તો મને અત્યારે યાદ આવતો તો હું રિકલેક્ટ કરવાનો ટ્રાય કરું. એમણે એમ કહ્યું એક તો ઇમ્પેશન્સ છે, બીજું ઇન્ટોલરન્સ છે, ત્રીજું ઇરિટેબિલિટી છે, ઇન્ફ્યુરિએટ જલ્દી થઈ જતા હોય એવા લોકો, એટલે બહુ જલ્દી ઉશ્કેરાઈ જતા હોય એવા લોકો, અને ચોથું ઇમેજ કોન્શિયસનેસ છે. એટલે હવે એવું થયું છે કે બધાને પોતાની ઇમેજનો બહુ બધો ભાર છે આજના સમાજમાં, કે એમણે પોતે જે ધારી લીધી છે પોતાની જાતની છબી, એ છબીમાંથી જો એક એક જુદા દેખાય તો એમને લાગી આવે છે કે આ છબી તો લોકો મારા માટે શું કહેશે એમ. કોઈ મેં એવા લોકો જોયા છે જે લોકોને યાર આમ 92-93% આવ્યા હોય ને તો રડતા હોય એમ, મને રડે કે આમાં પણ 2 માર્ક ઓછા આવ્યા, શું 2 માર્ક ઓછા.
એટલે જીવન એ પરીક્ષા છે, પરીક્ષા એ જીવન નથી, માત્ર પરીક્ષા જ જીવન નથી, જીવન એ ક્ષણે ક્ષણે પરીક્ષા છે. પણ પરીક્ષામાં નિષ્ફળ ગયા તો એ કઈ, આ તો બહુ સો એમાં જે આ જે ફેક્ટર આવે કે ઉશ્કેરા, ઇરિટેબિલિટી અથવા તો આ ઇમ્પેશન્સ. આપણે અમદાવાદ, તમારે ત્યાં પણ હશે, અમારા અમદાવાદમાં ટ્રાફિકનો જે પ્રોબ્લેમ છે કે તમે ચાર રસ્તા પર જુઓ ને તો તમે જો સિગ્નલ રેડ હોય ને તમે ઊભા હો ને તો અને પછી જ્યારે ગ્રીન થાય બરાબર અને ટ્રાફિક પોલીસ ના હોય તો પેલા લોકો તો એટલા બધા આગળ આવી ગયા ને પાછળથી હોર્ન મારી મારીને બધા, અને ચાર રસ્તા પરથી એવું લાગે કે જાણે આમ પેલું જૂનું મહાભારત સિરિયલ યાદ છે, આમ બે સેનાઓ ધીરે ધીરે આગળ વધતી હોય અને પછી જેવું સિગ્નલ ફેરે આક્રમણ, એમ તમે એમ એમ થાય કે આટલી બધી અધિરાઈ અને ટ્રાફિક જામ થયો હોય તો એમાંથી પાછો પોતાનો રસ્તો ફૂટપાથ પરથી જતા રહેશે, લોકો પોતાનો રસ્તો કાઢી લે, ગુજરાતી આમ પણ મધ્યમ માર્ગે એટલે પોતાનો રસ્તો કાઢીને જતા રહે, પાછળ જેનું જે થવું હોય થાય. એટલે આ જે ઇમ્પેશન્સ આપણામાં આવ્યું છે, તમે તમે નોટિસ કરો તમારી પોતાની જાતમાં, મેં તો મારામાં જોયું છે કે જ્યાં સુધી આ વોટ્સએપ સેલફોન નહોતા આવ્યા એની પહેલાં થોડી વધારે ધીરજ હતી, કારણ કે એ વખતે સતત મનને જોવાની ચટપટી નહોતી થતી કે એણે મેસેજ વાંચ્યો કે નહીં. હવે ડબલ ટીક આવી ગઈ એટલે તમને તો પહેલાં ખબર પડે કે તમે મેસેજ કર્યો એનું ટીક, પહોંચ્યો એનું ડબલ ટીક, વાંચ્યો એનું બ્લુ કલર, એટલે સતત તમારું ધ્યાન દર થોડી થોડી વાર મોબાઈલમાં જાય. આ એક આખું આખી એન્ઝાયટી નવી ઉત્પન્ન થઈ છે, એ પહેલાં હતી જ નહીં. પહેલાં તમે લેટર લખ્યો પછી તમે એને પોસ્ટ કર્યો પછી એ તો એના ટાઈમે જ પહોંચે, લિફ્ટ તો એના ટાઈમે જ જાય, તમારા હાથમાં નથી અને તમને ખબર પણ નથી કે લેટર મળ્યો કે ના મળ્યો. તમે કે ફોન કરીને નથી પૂછવાનું કે લેટર મળ્યો, અત્યારે તો કેવું છે ફોન કરીને કહે છે તું મારા ફોટો લાઈક કરને, અરે કેટલી અધી રહી યાર. આમ મેસેજ મળી ગયો બરાબર, એને ખ્યાલ આવી ગયો કે ડબલ ટીક થઈ ગઈ, પછી બ્લુ ટીક પણ થઈ ગયો એટલે સામેવાળાએ વાંચી લીધો, વાંચી લીધો પછીનું નેક્સ્ટ લેવલ, જવાબ કેમ નથી આપતો. અને 15 મિનિટ જો થઈ ગઈ અને ભૂલમાં જવાબ ના ગયો તો સાહેબ ફોન આવી જાય કે તમે મેસેજ કરીને જવાબ નથી. અરે ભાઈ કામ કરે છે માણસ યાર, પોસિબલ છે ને કંઈક જમી રહ્યો છે એને જમવાનો સમય તો આપો. પછી ગઈકાલનું જ એક ઉદાહરણ, ગઈકાલે એક ભાઈએ ફોન કર્યો મને અજાણ્યા લોકો અને હું પહેલાં જ કોળ્યો હતો એટલે મેં ઉપાડી લીધો, નહીં તો હું જનરલ ના પહેલાં મેં કહ્યું ચલો કંઈક કામ હશે, ઉપાડે જેવું મેં હલો કીધું એટલે એને ફટફટ બોલ્યા 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 જ કરે બોલ્યા કે પછી 3-1 મિનિટ થઈ એટલે પછી મેં એમને એમ કીધું, મેં કીધું સાહેબ પહેલાં તમારે મારે ખાલી મને એટલું પૂછવાનું હતું કે મારી પાસે ટાઈમ છે તમારી વાત સાંભળવાનો, તો કે હા નહીં. એટલે મેં કીધું તો પછી એ પાછો અવિવેક જો અદ્ભુત હતો, મને કે હા તો ટાઈમ છે, મેં કહ્યું ના સાહેબ હું જમી રહ્યો છું આપણે 15 મિનિટ પછી વાત કરીએ. એટલે આ જે અધિરાઈ છે આપણા બધાની અંદર, ટ્રાફિકમાં તમને જોવા મળશે, રિઝલ્ટમાં તમને જોવા મળશે, તમને જીવનમાં એક રિલેશનશિપ્સ આજકાલ વધારે તૂટે છે એનું એક અધિરાઈનું કારણ છે. ઘણા બધા એમ કે અમર જમાનામાં તો ડિવોર્સ નહોતા થતા, અત્યારે ડિવોર્સ રેટ્સ વધી ગયા, બ્રેકઅપ જનરેશન થઈ ગઈ છે. પણ એની પાછળ એક કારણ છે કે પહેલાંના સમયમાં ફોટોગ્રાફ્સ જે હતા, ફોટોગ્રાફ્સ એ બ્લેક એન્ડ વ્હાઈટ કેમેરાથી પાડતા ને રોલવાળો કેમેરા હતો. હવે રોલવાળો કેમેરા એટલે એની અંદર 32 કે 36 ફોટા હોય, 32 ફોટા હોય અને 4 એક્સ્ટ્રા હોય કંઈક. અને પહેલાં તો તમારે રોલ ખરીદીને લાવવાનો, રોલ કેમેરામાં ફિટ કરવાનો, એના પછી કેમેરા વાળો બંધ કરવાનો, એના પછી તમે જ્યારે ટૂરમાં જાઓ તમારે અઠવાડિયું ફરવા ગયા હોય ફોટા કેટલા પડે, 30 જ 32 જ, અથવા તમે બે રોલ લઈને ગયા હોય તો કોઈ બહુ પૈસા દાવો તો 3 રોલ લઈને જાય, એનાથી વધારે કેટલા રોલ લઈને જાય. અહીંયા ઘણા બધા બેઠા હશે એમના હનીમૂનના ફોટા એટલા જ હશે એમ કે 30 ફોટા પાડ્યા છે એમ. હવે ફરીને પાછા આવ્યા એના પછી તમારો થાક ઉતર્યો, એના પછી તમને જ્યારે સમય મળ્યો ત્યારે તમે ફોટા ડેવલપ કરવા માટે રોલ કાઢીને આપ્યા, ડેવલપ કરાવવા માટે પેલો સમય લે એ ફોટા દોડાવવા માટે આપ્યા, અને ધોયે પાછી અઠવાડિયા પછી આવે અને એની પ્રિન્ટ જ્યારે આવે ત્યારે તમને ખબર પડે કે આ કેવો દેખાય છે બરાબર. હવે પાડ્યો ના યાર ડિલીટ બીજો, અને હવે ઘણા તે કેવા ફોટા પાડે ધડ કે પછી જોઈશું, પછી એમાં જે સારામાં સારો એ રાખી લેવાનું. આજે આપણને ચોઇસીસ મળી છે, આઈ કોલ ધીસ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી, આપણને ખૂબ વિપુલતાની ચોઇસીસ મળી ગઈ છે જેને કારણે આપણી પાસે જે છે એને આપણે કદાચ અપ્રિશિએટ નથી કરતા, એટલે રિલેશનશિપ્સ આના કારણે તૂટે છે. કે પહેલાં અરેન્જ મેરેજ થતા તો એ વખતે ખબર નહોતી કે આ કેવી રીતે ડેવલપ થશે, એ ફોટો ડેવલપ થવામાં ટાઈમ લાગતો,
અને હવે હવે એવું છે કે એક ફોટો લીધો એમાં જ ખબર પડી કે આંજણ નહીં બને, એટલે મૂવ ઓન જનરેશન થઈ ગઈ છે. સો સમય બદલાય છે, સમયની ગતિ બદલાય છે, અને ગતિને કારણે આપણા મનની ગતિ બદલાય છે. તો આ મનની ગતિને કંટ્રોલમાં કેવી રીતે રાખવી? એ જે આપણી ઇન્દ્રિયો છે, જે આપણે જેમ ભગવદ્ ગીતાને આપણે જોઈએ, ધ્યાનમાં રાખીએ, તો એ રૂપક તરીકે જોઈએ તો પેલા ઘોડા છે, અને ઘોડાને તમારે સારથી તરીકે કંટ્રોલમાં કેવી રીતે રાખવા? એના સારથી કોણ છે? અર્જુનનો તો ભગવાન જ પોતે. ભગવાન કંટ્રોલ કરે છે અર્જુનના રથને, અર્જુનના રથને આગળ લઈ જવામાં, એને ગાઈડ કરવામાં કોણ છે? તો પરમ તત્વ એની સાથે છે. હવે એ પરમ તત્વની સાથે તો આપણો સંપર્ક જ છૂટી ગયો છે. પહેલાં તો એવું હતું કે જમવાની પહેલાં લોકો પ્રાર્થના કરતા, પહેલાં સાંજનું સંધ્યાટાણું થતું તો આરતી થતી, અને દિવસની શરૂઆત પણ એમ ગણો કે ઘણા લોકો એટલે બધા પોતપોતાના ધર્મની રીતે એક ઈબાદતથી કે પ્રાર્થનાથી શરૂઆત કરતા. હવે હવે બહારથી તમે ભગવાન મંદિરથી પસાર થતા હો તો સ્કૂટર આમ એને એક હાથે આમ કરી લેશે. તમે જો આ આ એટલે કેટલી બધી અધીરાઈ આપણામાં, અને નથી એના માટે સમય ફાળવતા. અને પછી એ આપણને એવું લાગે છે કે એની શું જરૂર છે, એનું ખરેખર મહત્વ નથી સમજાતું. માત્ર આપણને પરંપરામાં મળ્યું છે, અચ્છા હું આ ફેમિલીમાં છું, વૈષ્ણવ ફેમિલીમાં છું, એટલે હું અહીંયા બહારથી પગે લાગેલું, હું આ ફેમિલીમાં છું, હું દેરાસરમાં છું, બહારથી પગે લાગેલું. એટલે એ અધીરાઈ આપણી અંદર એટલી બધી આવી ગઈ છે કે આપણે એકચ્યુઅલી પરમ તત્વની પ્રેઝન્સને એપ્રિશિએટ નથી કરતા. તો પહેલાં તો આપણે વ્યસ્ત જ્યારે રહેતા, પહેલાં આખો દિવસ કામ કર્યું હોય તો સાંજે આરતીનો સમય થાય કે સાંજે ગામમાં એક ભજનનો સમય થતો, એ વખતે બધા ભેગા થાય એટલે વિડ્રોઅલનો ટાઈમ મળતો, આપણને અનવાઇન્ડ કરવાનો સમય મળતો. હવે નોકરીઓ જ સવારે 9 થી રાતના 9 ની કરે છે લોકો. પહેલાં એવું હતું કે 10 થી 6 નું કામ કરતા, તો 10 થી 6 નું કામ કર્યા પછીનો સમય જે ફાજલ સમય મળતો એ જાત માટે મળતો. હવે તો એ નથી રહ્યું, તો એ કેમ એવું કરે છે? કારણ કે બધાને એવું છે કે રહી જઈશું, આ નહીં કરીએ તો રહી જઈશું એમ. બધાને નેક્સ્ટ લેવલ પર જવું છે. બધાને એવું છે કે નેક્સ્ટ લેવલ એટલે શું? તો કે ખૂબ પૈસા. નેક્સ્ટ લેવલ એટલે શું? કે મારી પાસે અત્યારે સેન્ટ્રો છે અથવા તો 800 છે, પછી ફ્રન્ટી છે, તો એના પછી મારી પાસે વેગનાર હોય છે, વેગનાર પછી મારી પાસે હોન્ડા સિટી હોય છે, હોન્ડા સિટી પછી મારી પાસે ઓડી હોય છે. આનો અંત ક્યાં છે? ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ, ધેર ઇઝ નો એન્ડ ટુ ગ્રેટિફિકેશન ઓફ ધ ડિઝાયર્સ. પણ એ આપણે નથી સમજતા. શ્યામલ મુનશી ડૉક્ટર છે, ગાયક પણ છે, એમણે એક સરસ પેલું ગીત લખ્યું હતું કે એક હતી ગતિ, એક હતી ગતિ, સમય એનો પતિ, એની બે સંતતિ. એક હતી ગતિ, સમય એનો પતિ, એની બે સંતતિ, એક હતી તાણ ને બીજી ભ્રષ્ટ મતિ. તો આપણે બીકોઝ વી આર લીડિંગ અ વેરી ફાસ્ટ લાઈફ, જે આપણા નેચરલ રિધમ કરતા ઘણી વધારે તેજ છે, એને કારણે આપણે આપણી જાત સાથેનો સંપર્ક ગુમાવી રહ્યા છે. અને આવા સમય જરૂર શું હોય? આવા રિમાઇન્ડરની. આ લેવલ પર પહોંચતા તો આપણને કદાચ ઘણો સમય લાગશે, પણ એટલીસ્ટ એક રિમાઇન્ડર તો મળે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે, એ દિશામાંથી પાછા તો વળી શકીએ. આ સાગર પંખી જે છે એ આપણે જે પેલા કાંઠે તરતા જે પંખીઓ છે, જે માત્ર ફૂડ માટે કરીએ છીએ કામ, આપણે બધા શું કરીએ છીએ? માત્ર ફૂડ માટે અત્યારે કામ કરી રહ્યા છે. જે સાગર કાંઠે જે પેલા તમને પંખીઓ જોવા મળે, એમનું કામ શું? માત્ર માછલીઓને ચાંચમાં લઈને પોતાનું પેટ ભરવાનું, એમનો દિવસ ત્યાં જ પૂરો થઈ જાય. અંદર અંદર ટોળામાં ફરવું, માછલી પકડી. અને પણ જોનાથન કેવો છે? જોનાથન એનાથી ઉપર ઉઠવા માંગે છે, ઉપર ઉઠીને પાછો આવે છે, અને આપણને સમજાવી રહ્યો છે. આપણે પણ આપણે જીવનમાં એ જ કરી રહ્યા છે. આ જે પૈસો પ્રસિદ્ધિ અલ્ટિમેટ ગોલ આ છે, પૈસો અને પ્રસિદ્ધિ. જો ખરેખર એવું હોત કે ખૂબ બધો પૈસો જ અલ્ટિમેટ ગોલ હોત જીવનનો, તો બેસણામાં એવું ના છપાતું હોત કે અમારા પરમ પૂજ્ય પિતાશ્રી જે અમારા માટે 500 કરોડની સંપત્તિ મૂકી ગયા છે, એમનું નિધન થયું છે. જો ખરેખર પ્રતિષ્ઠા જ જીવનનો અલ્ટિમેટ ગોલ હોત, તો નડિયાદના 4 રસ્તા પર આ ડાહી લક્ષ્મી ગ્રંથાલયની બહાર સ્ટીવ જોબ્સનું સ્ટેચ્યુ હોત. પ્રતિષ્ઠાને પણ સીમા છે, પૈસાને પણ. સ્ટીવ જોબ્સ એવું નથી કે પ્રખ્યાત નથી, પણ તમે એનું સ્ટેચ્યુ તો અહીંયા નથી જ મૂકતા. તમે એને ભગવાન બનાવીને તમે ક્યાંક એના ફોટો નથી લગાવ્યા આખા ગામમાં. એટલે પ્રતિષ્ઠાને પણ એની સીમા છે, પૈસાને પણ એની સીમા છે. તો ખરેખર ગોલ શું છે જીવનનો? વોટ ઇઝ ધી અલ્ટિમેટ ગોલ? આપણે અહીંયા શેના માટે આવ્યા છીએ? રોજ સવાર ઉઠવાનું, બ્રશ કરવાનું, નાસ્તો કરવાનો, ચા પીવાની, તૈયાર થવાનું, ઓફિસ જવાનું, કામ કરવાનું, થાકવાનું, કોલેજ ગયા, લગ્ન કર્યા, બાળકો થયા,
ઘરડા થયા, મંદિરે ગયા, પ્રવાસ કર્યો, યાત્રા કરી, ગુજરી ગયા. શું આ જીવન છે? ઇઝ ધેર સમથિંગ બિયોન્ડ ઇટ? એ પ્રશ્ન લઈને આજે હું તમારી સામે આવ્યો છું, અને એ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ નથી. જવાબ આની અંદર છે. હું પણ તમારી જેમ આ જવાબ શોધવા મથતો એક નાનકડો સાગર પંખી હું જોનાથન છું, અને આપણે બધાએ જોનાથન લિવિંગસ્ટન સીગલ મહાસાગર પંખીનો એક અંશ થવાનું છે, એ રિયલાઇઝ કરવાનું છે. આ એક બીજી બહુ સરસ વાત છે આ બુકની અંદર, અને એ છે કે આપણું શરીર જે છે ને, એ શરીર માત્ર એક વિચાર જ છે. પગથી માથા સુધી શરીર ઇટ ઇઝ જસ્ટ અ થોટ. તમારું બોડી એ તમારા વિચારનું મૂર્ત સ્વરૂપ છે. તમે જેવું વિચારો એવું તમારું બોડી થઈ શકે, આ પોસિબિલિટી છે. બસ તમારે માત્ર રિયલાઇઝ કરવાનું છે કે આ પોસિબિલિટી છે અને એનું હું અચીવ કરી શકું. અને આ જ્યારે જ્યારે પણ હું આ પેરા ઓલિમ્પિક્સ જોઉં, જ્યારે હું હમણાં વચ્ચે એક પેલો ક્રિકેટર છે જેના હાથ નથી, હમણાં 3 દિવસ પહેલાં તમે સર્ચ કરજો, એનો ફોટો પણ તમને જોવા મળશે, જેના હાથ નથી ને એટલું પેશનથી એ ક્રિકેટ રમે છે, એ મોઢેથી કેચ કરે છે, પગથી કેચ કરે છે, એના બંને હાથ નથી, અને તમે એને ફિલ્ડિંગ કરતા જો તમને એમ લાગે આ જોન્ટી રોડ જેવી ફિલ્ડિંગ કરે છે. સો બંને પગ ગુમાવી ચૂક્યા હોય એવા વ્યક્તિઓ એવરેસ્ટ ચડ્યા છે. ખબર તમને? બંને પગ ગુમાવી ચૂક્યા હોય એવી વ્યક્તિઓ એવરેસ્ટ ચડેલી છે. હમણાં વચ્ચે મેં રેડિયો પર એક શો કર્યો કે મૃત્યુને ખૂબ નજીકથી જોયું હોય એવા લોકો સાથે વાત કરી, તો એ વાતચીત જ્યારે કરતો ત્યારે મેં થોડું રિસર્ચ કર્યું કે દુનિયામાં આવા કયા બીજા લોકો છે. તો મને ખબર પડી કે એક બે જણા એવા હતા જે લોકોએ ન્યૂઝીલેન્ડમાં આ પર્વતારોહણ શરૂ કર્યું, બંને જણા સાથે હતા, અને અનફોર્ચ્યુનેટલી એ વખતે એક જણ ખીણમાં પડ્યો અને બીજો જે છે એણે એને દોરડાથી એ બંધાયેલો હતો. હવે કલાક સુધી પહેલાં એ રાહ જોઈ પણ આ બેભાન થયો હશે, એટલે પછી છેવટે આની જે માણસે પકડી રાખ્યું હતું એની ધીરજ ખૂટી, કારણ કે એને આ દેખાતો નહોતો, એટલે એણે માઉન્ટેનિયરિંગના લોની વિરુદ્ધ જઈને એનું દોરડું કાપી નાખ્યું પોતાનો જીવ બચાવવા માટે. એને એમ થયું કે હવે આ મરી ગયો હશે અને એનાથી ખેંચાતું નહોતું. સો પેલો જીવતો હતો એટલે એ નીચે ઝાડીમાં બધે પડ્યો અને ખૂબ નીચે ઊંડી ખીણમાં પડ્યો, અને તો જીવતો તો રહ્યો જ, બસ ખાલી એટલું થયું કે છેવટે એને પગ ના રહ્યા, છેવટે એવું થયું કે એના પગ કાપી નાખવા પડ્યા. સાહેબ આ માણસે એના પછી ફરીવાર ન્યૂઝીલેન્ડનું એ જ જે પહાડ જે લોકોએ ચડવા માટે નીકળ્યા હતા એ સમિટ તો પૂરું કર્યું, ત્યાંનો સૌથી ઊંચો પહાડ, એના પછી એણે માઉન્ટ એવરેસ્ટ પણ સર કર્યું થોડા વર્ષો રહીને. એટલે તમારી અંદર આની અંદર બહુ સરસ વાત છે જે મને બહુ સ્પર્શી ગઈ છે, પણ મારે એને આત્મસાત કરવાની બાકી છે, કારણ કે મારું શરીર પણ હજી મારા કયામાં નથી. પણ તમારું શરીર એક વિચાર છે, તમે જેવું વિચારો એવું તમારું શરીર હોઈ શકે, અને તમે તમારા શરીરની ઉપરવટ જઈ શકો. તો ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી જો કદાચ કોઈ વાંચી હોય તો એની અંદર એવા દાખલા છે કે જેમાં, અને ભૂતકાળમાં આપણે એવી વાર્તાઓ પણ સાંભળી છે, એવા સાચા કિસ્સાઓ પણ સાંભળ્યા છે કોઈના મોઢે, કે એક વ્યક્તિ એવી જે અહીંયા પણ હોય અને એ જ સમયે બીજે ક્યાંક પણ હોય, એવા યોગીઓ કે જેમણે એવી અચીવમેન્ટ હાસિલ કરી હોય, જે એવી સિદ્ધિ હાસિલ કરી હોય કે અહીંયા હું અહીંયા પણ છું અને હું અત્યારે અમદાવાદમાં પણ છું અને ત્યાંના લોકોને પણ દેખાવું છું અને અહીંયા પણ દેખાવું છું, અને સદેહ એટલે મૂર્ત સ્વરૂપમાં દેખાવું છું, એવું નહીં કે આમ હવામાં ખાલી આમ પિક્ચર છે, પેલું 3D હોલોગ્રામ નહીં. તો આની અંદર પણ એ વાત આવે છે, અને આની અંદર એ વાત આગળ જતા આવે છે કે જોનાથન અને ચ્યાંગ એક ચ્યાંગ એને કેવી રીતે રિયલાઇઝ કરાવે છે કે તું જો વિચારે તો તું કરી શકે, તું વિચાર, તું ખાલી એક સેકન્ડ માટે એવું વિચાર કે તારે અહીંથી જતા રહેવું છે અને તારે આંખના એટલે સેકન્ડના 10મા ભાગમાં તારે બીજે ક્યાંક પહોંચી જવું છે, તો તારે જ્યાં પહોંચવું ત્યાં તું પહોંચી શકે, બસ તારે લેવલ અચીવ કરવાનું છે. આપણે બધાએ લેવલ અચીવ કરી શકીએ. હવે એ લેવલ અચીવ કરવાના રસ્તા શું? મને જે પહેલો રસ્તો દેખાય છે એ વિડ્રોઅલનો છે, કે આપણે થોડા થોડા સમય પોતાની જાતને સેનિટાઈઝ કરવી જોઈએ, જેમ આપણે નાહીએ છીએ. કેમ નાહીએ છીએ? આપણે આપણી જાતને સેનિટાઈઝ કરીએ છીએ, એ જ રીતે આપણા મનને સેનિટાઈઝ નથી કરતા, ત્યાં કચરો ઠલવાતો જ રહે છે. તમે જુઓ કે આ એક સાથે પેલા 10 સેલ્ફી પાડ્યા છે, એ 10 સેલ્ફી પાડ્યા પછી એમાંથી ડિલીટ ખરેખર કેટલા થાય છે? તમારા મોટાભાગના લોકોના મોબાઈલ્સ અત્યારે ચેક કરો તો એની અંદર કચરાપેટી ખાલી નહીં થઈ હોય, ઘણું બધું એવું હશે જે સંગ્રહેલું જ પડ્યું હશે ને જે ખાલી જ નહીં થતું હોય. આપણી મનની અંદર જે કચરો ઠલવાયા કરે છે એને આપણે સાફ કરવાનો પ્રયત્ન નથી કરતા, અને મનના સેનિટાઇઝેશન માટે સૌથી પહેલો રસ્તો એ છે વિડ્રોઅલનો. કે વિડ્રોઅલ કેવી રીતે હોઈ શકે?
તમને જે પ્રવૃત્તિમાં પેશન હોય એ પ્રવૃત્તિ કરો, એ પ્રવૃત્તિની સાથે મય થઈ જાઓ. તમને જો દોડવું ગમતું હોય તો તમે દોડો, તમને જો સ્વિમિંગ કરવું ગમતું હોય તો તમે સ્વિમિંગ કરો, તમને જો રસોઈ કરવી ગમતી હોય તો તમે રસોઈ કરો. પણ જે પણ કામ કરો એની અંદર ઓતપ્રોત થઈ જવું, આજે આપણો જે શબ્દ છે ઓતપ્રોત, જેની અંદર બિલકુલ એ કામમાં મગ્ન થઈ જવું, એ કામ અને તમે બંને એકરૂપ થઈ જાઓ એ હદ સુધીનું કામ કરો, તો તમે અને તમારું કામ બંને એક થઈ ગયા અને તમે નેક્સ્ટ લેવલ પર જતા રહ્યા. દેટ ઇઝ મેડિટેશન અકોર્ડિંગ ટુ મી. તમે જે પણ કામ કરો એની અંદર મગ્ન થઈને કામ કરો, તમે તમારી જાતને ભૂલી જાઓ અને સરેન્ડર કરો. તમે, હું તમને મારું અંગત ઉદાહરણ આપું, અને આ મેં કેળવેલું નથી, આ ઈશ્વર કૃપાએ મને મળ્યું અને મને સમજાયું કે અચ્છા આવું થાય છે. એટલે આમાં મારો કોઈ હાથ નથી, ખાલી હું એક સાધન છું એ સમયનું, કે રેડિયો પર હું જેમ સાહેબે કીધું કે એક રેડિયો જોકી તરીકે તમે કામ કરતા હોય ને, એમાં પછી કંઈક નવું કેવી રીતે થઈ શકે? તો ઘણી વાર એવું હોય કે બહુ બધું પ્લાનિંગ કર્યું હોય, મેં બહુ બધું વિચાર્યું હોય કે હું મારા શોમાં આ રીતે બોલીશ, આવું કરીશ, તેવું કરીશ, આ લખ્યું હોય, કોન્સેપ્ચ્યુલાઇઝ કર્યું હોય, આનો ફ્લો આવો હશે. કદાચ શ્રોતા તરીકે તમને ખ્યાલ પણ ના હોય કે મેં એની પૂર્વ તૈયારી કેટલી કરી છે, પણ એનો ભાર તમારા સુધી હું આવવા ન દઉં અને તે છતાં તમને ખૂબ બધું મનોરંજન મળે. તો એ ખૂબ બધી તૈયારી કરી હોય અને સાહેબ કંઈક એવું થાય કે જે ધાર્યું હોય એ થાય જ નહીં, એમ જે ધાર્યું હોય એવું આપણે વિચાર્યું કે આવું કરીશું એવું કશું જ ના થાય, અને સાવ તમે મોઢા પડો. તમને લાગે મેં આટલું ખરાબ કર્યું, એટલે મેં આટલું ખરાબ તો મેં અપેક્ષા જ નહોતી રાખી. મેં તો કેવું ધાર્યું હતું કે હું આમ આઈ વિલ કમ આઉટ વિથ ફ્લાઇંગ કલર્સ, એમ આ મને 100માંથી 100 માર્ક મળશે, 5માંથી 5 મેચી મળશે, પણ એવું કંઈ નહીં. અને તમને એમ થાય કે યાર હું આટલું ખરાબ કરું, એવું તમને થઈ જાય. અને એક દિવસ એવો હોય બીજો દિવસ કે જે દિવસે મેં તૈયારી જ ના કરી હોય, કોઈ પૂર્વ તૈયારી ના હોય, કંઈ ખબર ના હોય કે હવે આગળ શું કરશું, અને સરેન્ડર કરી, એ સમય એવો હોય જ્યારે હું સરેન્ડર, ભાઈ કે નથી સૂઝતું, પ્રયત્ન ખૂબ કર્યો પણ સૂઝતું નથી, કંઈ આવતું નથી, હવે તું જે સુજાડે એ ખરું, એમ કહીને જે ફ્લો ચાલતો હોય એમાં, કારણ કે શો તો કરવાનો જ છે, ગન પોઈન્ટ ઉપર પેલું બમ્પર વાગ્યું મારુતિ સુઝુકી ટ્રાફિક બીટ, એટલે બોલવાનું તો છે જ, એવું તો થવાનું નથી કે ત્યાં રેડિયો અટકી જાય. સાતને સાતે મારે મોર્નિંગ મંત્ર બોલવાનો તો બોલવાનો જ છે, 8 વાગે મારે કોઈને બધે મુર્ગા બનાવો તો કરવાનો છે, એમાં મારી પાસે ચોઈસ નથી, કારણ કે એ તો ફોર્મેટ છે. બધી ફોર્મેટમાં હું સરેન્ડર કરી દઉં કે આ જે ભગવાન કરાવે ખરું. અને એ શો જ્યારે પૂરો થાય ને ત્યારે મને તો થોડો બહાર આવતા ટાઈમ લાગ્યો, મને એમ છે કે આ કેવી રીતે થયું, મને સમજાયું નહીં કે આ સૂઝ્યું કેવી રીતે. હું એ વખતે પછી આવા 2-3 અનુભવો પછી મને રિયલાઇઝ થયું કે અચ્છા એ પ્રોસેસ જે આટલી સરસ રીતે થઈ એમાં હું સદંતર ગેરહાજર હતો, એમાં મેં કર્યું હતું માત્ર સરેન્ડર કરવાનું કામ કે ભગવાન તું જે કરાવે ખરું. મેં એકવાર કરાવી લીધું કે ભાઈ સરેન્ડર કર્યું, હવે મારા હાથમાં નથી, હવે તું જે, અને એના પછી એણે જે કર્યું, એટલે રાજેન્દ્ર શુક્લાનો બહુ સરસ શેર છે એમની ગઝલનો કે આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે હું કશું કરતો નથી, આ તો બધું થાય છે. એ જે થયા કરે છે એને દ્રષ્ટા ભાવથી જોવાનો પ્રયત્ન કરીએ, હું નથી જોઈ શકતો, આઈ એમ શ્યોર કે તમારામાંથી પણ ઘણા બધા લોકો આ વાતને સમજતા હશે, જાણતા હશે, કરવાનો પ્રયત્ન પણ કરતા હશે, પણ મારી જેવી જ મનોસ્થિતિ હશે તમારી પણ. એટલીસ્ટ એટલા આપણે અવેર તો છીએ જ, આપણે વી શુડ બી ફોર્ચ્યુનેટ. આપણે તો એવું ભગવાનનો આભાર માનો છે કે આપણને આ ખબર તો છે. આપણે સાવ પેલા કિનારે ઊભા ઊભા ચાંચ ખાલી સવારે 9 થી રાતના 9 કામ કરીને મજૂરી કરીને તૂટતા તો નથી, એના સિવાયનું પણ આપણે વિચારવાનો પ્રયત્ન તો કરીએ છીએ. એટલે આપણે તો ઈશ્વરનો પાડ માનવો છે કે આપણે થોડા ઘણા આગળ આવી શક્યા છીએ, અને કૃતજ્ઞતાપૂર્વક આ ભાવ વ્યક્ત કરવો છે કે ઈશ્વર અમને આગળ લઈ જશે. હું નાનો હતો ને ત્યારે અમારી CN વિદ્યાલયમાં પ્રાર્થના મંદિરમાં પ્રાર્થના થતી, એમાં એક બહુ સરસ પ્રાર્થના મને ખૂબ ગમતી, અને એમાં એવું હતું કે તું તારા દિલનો દીવો થાને ઓરે ઓ રે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થાને ઓ રે ઓ રે ઓ ભાયા, રખે કદી તું ઉછી ના લે તો પાર કા તેજ ને છાયા, રખે કદી તું
ઉછી ના લે તો પારકા તેજને છાયા, એ રે ઉછી ના ખૂટી જશે ને રહી જશે પડ છાયા, ઓ રે ઓ રે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થાને, ઓ રે ઓ રે ઓ ભાયા. આગળની પંક્તિ આવી છે કે આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજ રાયા, આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજ રાયા, આતમનો તારો દીવો પેટવવા, આતમનો તારો દીવો પેટવવા, તું વીણ સર્વ પરાયા. સો આ બુકની અંદર એ જ વાત છે કે તું જ તારો પથ દર્શક છું, તું જ તારો ગુરુ છું, બસ તારે ખાલી રિયલાઇઝ કરવાનું છે, તારે તારો અસલી પોટેન્શિયલ પારખવાનો છે અને તારે તારી ઉડાન તારી રીતે પ્રાપ્ત કરવાની છે. આપણે બધા સમષ્ટિનો એક ભાગ છીએ, સમષ્ટિના જ અંશ છીએ, જે મારી અંદર છે એ જ તમારી અંદર છે. એટલે વેદવાક્યો જેની મને બહુ ડીપમાં કંઈ સમજ નથી, પણ તત્વમસી હોય કે અહમ બ્રહ્માસ્મી હોય કે યથાપિંડે તથા બ્રહ્માંડે હોય, આ બધી વાત આપણને જે ઉપનિષદોમાં વેદોમાં કહેવામાં આવી છે એ વિશે વિચારતા થઈએ અને જે રૂટીન એક ધારું જીવન જીવીએ છીએ એના કરતાં વિશેષ કંઈક જીવીએ, જેમાં તમારો ઇન્ટરેસ્ટ હોય, જેમાં તમારું પેશન હોય. જે તમને માઉન્ટેનિયરિંગ કરવું હોય તો માઉન્ટેનિયરિંગ કરો, તમને સીવણ કામ કરો સીવણ, પણ એની સાથે એકાગ્ર થઈને એક ચિત્ત થઈને કરો તો તમે આ શરીરથી આ મનથી ઉપરવટ જઈ શકશો. ઇટ ઇઝ પોસિબલ, એવી પોસિબિલિટીનો ભાસ આપણને આ, એવી પોસિબિલિટીનો ભાસ નહીં, એવી પોસિબિલિટીનું પ્રૂફ આપણને આ પુસ્તક આપે છે. અને એ માટે આપણે રિચર્ડ બાક અને મીરાબેન બંનેના આભારી રહેવું જોઈએ આ પુસ્તક આપણા સુધી પહોંચાડવા માટે. હવે એક સવાલ પૂછવાનું મને મન થાય તમને લોકોને કે તમારામાંથી કેટલા લોકોએ આ પુસ્તક વાંચ્યું છે અને કેટલા લોકોને આ વાત સાંભળીને વાંચવાનું મન થયું છે? ઓનેસ્ટ આન્સર. ચલો ઈશ્વર થેન્ક યુ. હવે આપણી પાસે સમય કેટલો છે સર? એટલે પ્રશ્નોત્તરી હવે કરવી છે કે હજી હું કઈ બોલું? હા હા ચોક્કસ ચોક્કસ, પણ ડરાઈ ના દો. હું કોઈ ગુરુ નથી. એટલે ઘડાવવું પડે, વી હેવ ટુ ગો થ્રુ અ સ્ટ્રગલ. વી ઓલ, આપણે, મારી પાસે ઘણા બધા યંગસ્ટર્સ આવતા હોય જે લોકોને, કોઈને રેડિયોમાં આગળ વધવું હોય, કોઈને પોતાની કરિયરનું ગાઈડન્સ જોઈતું હોય. એક વસ્તુ મેં જે નોટિસ કરી છે આપણી નવી પેઢીમાં એ છે કે કોઈને સ્ટ્રગલ નથી કરવી, કોઈને સ્ટ્રગલ નથી કરવી. અરે બાપરે, પોટેન્શિયલ ખૂબ હોય, ટેલેન્ટ ખૂબ હોય, બધાને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ, બધાને એવું લાગે છે કે લાઈફ એ મેગી નૂડલ છે. અરે એવું કેવી રીતે હોય યાર? એટલે મને એક છોકરા હમણાં લાસ્ટ વીક જ આવ્યો, એમ નામ પારસ છે કે એવું કહે, હા પારસ જ છે. મને કહે મારે ધ્વનિત થવું છે. મેં કહ્યું હા વાંધો નહીં, પણ 10-13 વર્ષ જોઈશે બીજા એમ. અને 13માંથી હું તને 3-4 ઓછા કરાવી આપું મારા અનુભવોને આધારે, પણ તારે બીજા 8-9 વર્ષ તો આપવા જ પડશે. મને 13 વર્ષ થયા, તું કદાચ મારા કરતાં ખૂબ સારો રેડિયો જોકી બની શકે, મને પોટેન્શિયલ દેખાય છે એનામાં. પણ મેં કહ્યું તું કાલે ને કાલે આરજે થઈ જાય એવું તો નહીં થાય ને, એવું અધીરે દેખાતી હતી મને. એટલે અને આમાં તકલીફ શું થાય ખબર છે? એ મેં શિક્ષક તરીકે એક ફેલિયર પણ અનુભવી છે. મેં ઘણા બાળકોને ટ્રેન પણ કર્યા છે છેલ્લા 3-4 વર્ષમાં, અને મને મારો મોહ ભંગ થયો છે આ બાબતે, જે જોનાથનનો જ થાય છે. એટલે આ વાંચતી વખતે મને એમ જ થતું કે હું છું, કારણ કે જોનાથનનો એક સમય એવો થાય છે કે એમ કહે છે, નિરાશ થઈને ફ્લેચરને કહે છે છેલ્લે, એ જે પંખીને મૂકીને જઈ રહ્યો છે ત્યાં, એવું કહે છે કે કેટલું અઘરું છે નહીં એવા લોકોને સમજાવવું કે તમારામાં પણ આ અનંતમાં વિસ્તરવાની સંભાવનાઓ છે. એ લોકો નથી સમજવા માંગતા, અને જે આખું ટોળું છે એ ફ્લેચરને અને જોનાથનને મારવા માટે ધસી આવે છે તીક્ષ્ણ ચાંચો વડે. જ્યારે એ લોકો, કારણ કે એમને એવું લાગે છે કે આ તો દાનવ છે, એમને એવું લાગે છે કે આમની અંદર તો કોઈ પ્રેત છે, આ તો આપણે બધાને ખતમ કરવા માટે આવે છે, આ કંઈક બીજું કંઈક સિદ્ધિ હાસિલ કરીને આવે, આવું હોય નહીં એમ. એટલે એ જ્યારે મારવા માટે આવે છે ત્યારે જોનાથન ફ્લેચરને પૂછે છે કે આપણે અહીંથી જતા રહેવું છે ને? એટલે ફ્લેચર કહે છે હા,
અને એક જ સેકન્ડમાં એ લોકો પાછા એમને જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જાય છે. એટલે ફ્લેચર કે તમે આ કેવી રીતે કર્યું? કે મેં આ કેવી રીતે કર્યું? નહીં, આ તે કર્યું જ છે, મેં એકલાય નથી કર્યું, તું મારી સાથે જ છું, આ તું પણ કરી શકે એમ છું. અને ત્યાં એ ખિન્નતા પોતાની વ્યક્ત કરે, જે મને પણ એ ભાવ છે મારા મનમાં કે મારું એ પેલું દો આંખે બારાતના વી શાંતારામ જેવું આમ મને એવું હતું કે એવું થઈ શકે, પણ એવું નથી થતું. જરૂરી નથી કે સામેવાળી વ્યક્તિ જેને તમે સુપાત્ર સમજતા હો એ સુપાત્ર નીકળે જ અને એ તમારી વાતને સમજી શકે. કારણ કે એ અધીરાઈ જે છે એ તમારા બંનેની યાત્રામાં અવરોધક બને છે. તમારી ગુરુ તરીકેની યાત્રા અથવા તમારી પોતાની યાત્રા, એક એકચ્યુઅલી ગુરુ તરીકેની યાત્રા નહીં, તમારી પોતાની ગ્રોથ યાત્રા છે અને એની શિષ્ય તરીકેની યાત્રા છે, એની ગ્રોથ યાત્રા છે. માત્ર તમારો રોલ છે અને રોલમાં એ અવરોધક બને છે અધીરાઈ. જો ત્યાં સરેન્ડર હોય, જો ત્યાં ફેથ હોય, જો ત્યાં વિશ્વાસ હોય, જો ત્યાં પ્રેમ હોય તો વાંધો ના આવે. અને આપણે બધાએ અત્યારે વિદ્યાર્થીઓ તરીકે, તમે જેની પણ પાસે શીખતા હો, તમે કદાચ 35 વર્ષના હોય, તમે કોઈની પાસે રસોઈની કળા શીખતા હો, પણ જરૂરી એવું હોય છે જ્યારે પણ કંઈ પણ શીખતા હો ત્યારે વિશ્વાસ રાખો, પ્રેમ રાખો અને અધીરાઈ ન રાખવી. કારણ કે અધીરાઈ જે છે એ વિલનનો રોલ પ્લે કરે, ત્યાં ખલનાયક બને છે એ શિક્ષાના આખા સેતુમાં. એટલે મારી પાસે એવું ઘણી વાર થયું કે ઘણા એમને એમ કહે કાલે ને કાલે થઈ જવું છે. મેં કોઈ એવી રીતે ફેમસ ના, અને એમાં બીજું પ્રયોજનનો પણ પ્રોબ્લેમ છે. હું રેડિયો એટલા માટે કરું છું કારણ કે રેડિયો મારા માટે, જેમ મેં કહ્યું એમ કે તમે જો સ્વિમિંગ કરતા હશો તમારા માટે સ્વિમિંગ મેડિટેશન હશે, તમે જો માઉન્ટેનિયરિંગ કરતા હશો કે તમે કુકિંગ કરતા હશો તો એમાં તમારી તાદાત્મ્યતા હશે. મારા માટે રેડિયોમાં હું તાદાત્મ્ય થઈ જાઉં છું, હું એકરૂપ થઈ જાઉં છું અને એ સમય જે છે, એ ક્ષણ જે છે, એમાં મને સમષ્ટિ સાથે ભળી ગયાનો અહેસાસ થાય છે. હું એક એવો સમય હોય જ્યારે અમદાવાદના સબકોન્શિયસ માઇન્ડમાં મારા મનથી પ્રવેશતો હોઉં. જ્યારે ઘણા લોકો મને એમ કહે કે આ તમે બોલો છો, આ તમે દેખાતા તો છો નહીં, તો એ કેવી રીતે લોકોને સ્પર્શે? તો પહેલાં તો મને નહોતી ખબર પડતી, પછી લાંબા સમયે મને એવું સમજાયું કે અચ્છા એવું છે કે સવારે તમારું મન જે છે એ બહુ ખલલવાળું નથી, એની અંદર વિચારોનો વિક્ષેપ વધારે નથી, તમે જાગ્યા છો. અને જ્યારે જાગો છો એ વખતે ખરા અર્થમાં જગાડી શકાય એવા જો વિચારો અને ઇમોશન્સ તમારા સુધી પહોંચે તો હું તમારામાં ભળું ને તમે મારામાં ભળો. એકચ્યુઅલી આપણે બંને સાથે ગ્રો કરતા હોય છે, એઝ અ રેડિયો હોસ્ટ હું અને એઝ અ લિસનર તમે, અને આખું માધ્યમ જે છે એ આપણને એક નેક્સ્ટ લેવલ પર લઈ જતું હોય ઇમોશનલી. જ્યારે હું કોઈ એક એવી વ્યક્તિની વાત તમને સંભળાવું કે જેણે મૃત્યુને ખૂબ સમીપથી જોયો, ખૂબ નજીકથી જોયું હોય, તો એ વ્યક્તિના પ્રત્યાયન દ્વારા, એ વ્યક્તિના કમ્યુનિકેશન દ્વારા હું એની વાતમાં તાદાત્મ્ય થઉં, એ મારી વાતમાં તાદાત્મ્ય થાય અને આ તાદાત્મ્ય થયેલી વાતો તમારા સુધી પહોંચે. અને જ્યારે એ ખૂબ પોતવાળી હોય, એની અંદર સત્વ ખૂબ સ્ટ્રોંગ હોય, ત્યારે તમે પણ એની સાથે એકરૂપ થઈ જતા હોય. તમે જ્યારે સાંભળતા હો ત્યારે તમે પણ એ લાગણી અનુભવતા હો, અને લાગણી જ્યારે તમે અનુભવો ત્યારે તમારી અંદર એક ઇમોશન જન્મે, અને ઇમોશન જે છે એ આપણા ત્રણેયનું સરખું ઇમોશન હોય. જે કમ્યુનિકેટ કરી રહ્યું છે એ, જે વચ્ચે મીડિયેટર છે એ, અને જે રિસિપિયન્ટ છે. અને આ ત્રણેય જ્યારે સરખું ઇમોશન ફીલ થાય એ એકચ્યુઅલી સેલ્ફ અટેનમેન્ટ છે, એકચ્યુઅલી રિયલાઇઝેશન છે કે આપણે સરખા જ છીએ, આપણે બધા સેમ છીએ. ખાલી આ બુદ્ધિને કારણે, બુદ્ધિ નામના ખલનાયકને કારણે, આ સમજ નામના શત્રુને કારણે આપણી બંનેની વચ્ચે એક અંતર પેદા થયું છે. બાકી જેટલો પ્રેમ તમારામાં છે એટલો પ્રેમ મારામાં જ છે, અને જરૂર છે માત્ર એને વહાવવાની. સો શક્ય છે કે મારા અનુભવને હું શબ્દોમાં સારી રીતે ન વર્ણવી શક્યો, પણ મને એવું લાગે છે કે મારી લાગણી તો તમારા સુધી એટલી જ ઉત્કટતાથી પહોંચી છે. એક્ઝેક્ટલી. ધન્યવાદ. થેન્ક યુ. યસ. મિત્રો, ખૂબ આભાર ધ્વનિતભાઈનો, એમણે આપણને
લિફ્ટથી શરૂઆત કરાવીને સારું લિફ્ટ કરાવે. એક્સક્યુઝ મી, આપણે અરે નીચે જો દોસ્ત, અહીં જો છેલ્લે વાત કરી. અને શાંતિ ને ધીરજ ને ત્યાંથી માંડીને ગુરુ થા તારો તું જ સુધીની ફિલોસોફીની સફર કવિ મનોહર ત્રિવેદીના શબ્દોમાં આપણને કરાવી કે કોઈ જાતું હળવે હળવે, કોઈ ઘાએ ઘા, તું તારી રીતે જા, એ ફિલોસોફી સાથે અમે આખી વાત આપણી સમક્ષ મૂકી. આપણે સૌ એમના ખૂબ આભારી છે. થેન્ક યુ ધોની, થેન્ક યુ વેરી મચ. આપણો બીજો પાઠ પ્રશ્નોત્તરીનો આપણે શરૂ કરીએ તે પહેલાં બે ત્રણ વિનંતી. દર ગુરુવારે વિદ્યાર્થી ભાઈઓ માટે ચાલતી ગોષ્ઠીમાં, ચર્ચામાં, ચર્ચા સભામાં આપ સૌને આમંત્રણ છે. આ ગ્રંથના પંથમાં જોડાવા માટે આપ સૌ આપના નંબરો લખાવી અને વોટ્સએપ ગ્રુપના સભ્ય બનો અને લાઇબ્રેરીમાં નંબર નોંધાવો, અથવા તો એના ફેસબુક ઉપર આપ સવાર કરો એવી વિનંતી છે. લાઇબ્રેરી તરફથી દર રવિવારે ને સોમવારે પુસ્તક પરબ ચાલે છે. તમારા ઘરમાં જે પુસ્તકો પડી રહ્યા હોય તે આપી જાઓ પ્લીઝ, અને ત્યાં આવેલા પુસ્તકોમાંથી તમને જે ગમતા હોય તે એટલી જ સહજતાથી તમે લઈ પણ જાઓ. એ રીતે પુસ્તક પરબમાં સહભાગી થવા આપ સૌને ખાસ આમંત્રણ છે. આપણે આપણા નેક્સ્ટ પ્રશ્નોત્તરીના દોરની શરૂઆત કરીએ તે પહેલાં મિત્ર દિવ્યેશને વિનંતી કરું કે ધ્વનિતને આપણું એક નાનકડું સંભાળણું એના જ શબ્દચિત્રથી નડિયાદ વતી એને અર્પણ કરે. વિનંતી છે મિત્રો, આગામી મહિનાના રવિવારે 3 તારીખે સવારે આપણે જેમને સાંભળવાના છે એ ગુજરાતી ગઝલના બહુ મોટા શખ્સિયત છે. એણે જગજીતસિંહથી માંડીને નિદા સુધીના અનેક લોકોનું ગઝલનું કામ આપણી સમક્ષ બહુ સરસ રીતે આપ્યું છે. એ ફિલ્મી દુનિયાથી માંડી અને શબ્દની દુનિયા સુધી ગઝલનો એવો લૂંટારો ગણાયો છે કે એ જ્યારે એની ગઝલ અથવા કોઈપણની ગઝલ અથવા કોઈપણનો મુસાયરો કહેતો હોય છે ત્યારે તાળીઓ મેળવતો નથી, તાળીઓ લૂંટતો હોય છે. અને એના માટે જગજીતે કહેલું એક એસી શખ્સિયત જો અજીબો ગરીબ પેરોડિક્સ અપને આપ મેં સમાયે હુએ હૈ, ઉસકી ગઝલો મેં અલ્ટ્રા મોડર્ન અંદાજે બયાં ભી હૈ ઓર આદિમતા કી મહક ભી આતી હૈ. મેં યે ગઝલકાર કો કહે દિલ સે ચાહતા હું જિસકા નામ હૈ શોભિત દેસાઈ. શોભિત આપણને 3 એપ્રિલની રવિવારે સવારે આપણી પરંપરાના ભારતીય ભાષાના એવા જ મોટા એક ગઝલકારનો પરિચય કરાવવાના છે. આપ સૌને 3 એપ્રિલને રવિવારે આ સમયસર ઉપસ્થિત થવાનું હાર્દિક આમંત્રણ છે. અને હવે આપણે પ્રશ્નોત્તરીનો દોર શરૂ કરીએ. બહુ જ બધાને પ્રશ્નો હશે અને હોવા પણ જોઈએ એવી વ્યક્તિ છે. આપને સૌને વિનંતી કે આપ પ્રશ્નો કરજો, એક પછી એક પ્રશ્નોત્તરી શરૂ કરીએ આપણે. પાછળથી તમારું નામ બોલજો. મોદી સાહેબ, મુકેશ મોદી. પ્રશ્ન નથી, ફરમાઈશ છે. પ્લીઝ કરી શકાય? યસ કરી શકાય, ચોક્કસ. મુકેશભાઈ બોલો. થેન્ક યુ ધનિતભાઈ. કોઈ એક સરસ ગીત સંભળાવશો? તમને જે હૃદયથી બહુ નજીક હોય તે. જે ખૂબ નજીક હતું એ તો મેં આપને સંભળાવ્યું. એકચ્યુઅલી કયા પ્રકારના ગીતની અપેક્ષા છે તમે? તમારા મનમાં કોઈ વાત હોય તો કહો છે એટલે. નહીં, તમે જે ગાયું હતું એ ફરી ગાશો તો પણ આનંદ આવશે.
એ એટલું જ સરસ લયબદ્ધ રીતે ગાયું હતું એટલે એનો પણ લય હજુ મનમાં લાગે જ છે. તો પણ વાંધો નહીં આવે. હું છે ને આપણી વાતચીત જે થઈ હમણાં, મેં જે તમારા સમક્ષ વાત રજૂ કરી, મારા મ્યુઝિક આલ્બમમાં એક ગીત હતું, ચિરાગે લખ્યું હતું, મેં હું સાથે સાથે મેં પણ થોડું લખ્યું હતું પણ મૂળ તો વિચાર ચિરાગનો છે. એ ગાતો નથી અત્યારે પણ એનું પઠન કરી રહ્યો છું. ધરતી વત્તા સૂરજ વત્તા ચાંદ સિતારા ઇઝ ઇક્વલ ટુ હરિઓમ હરિઓમ. બધાને દેખાય છે કે ઉભો થઈ જાઉં? ધરતી વત્તા સૂરજ વત્તા ચાંદ સિતારા ઇઝ ઇક્વલ ટુ હરિઓમ હરિઓમ. ઈશ્વર વત્તા જીસસ વત્તા અલ્લાહ મોલા ઇઝ ઇક્વલ ટુ હરિઓમ હરિઓમ. ભગવાનોના નામ અનેક, ભગવાનોના ધામ અનેક, રંગ જુદા ને રૂપ અનેક, અલ્ટિમેટલી બધું એક. તો ગીતા બાઇબલ ને કુરાનના વેદ ભણીને ભેદ ના કરતું હરિઓમ હરિઓમ. કે હોય કમાતો લાખ કરોડો તોય પાવલી નાખે, હોય કમાતો લાખ કરોડો તોય પાવલી નાખે, એક આંખથી જુએ મૂર્તિ બીજી ચંપલે રાખે. હોય કમાતો લાખ કરોડો તોય પાવલી નાખે, એક આંખથી જુએ મૂર્તિ બીજી ચંપલે રાખે. કોઈના નામે દાન કરતો, દાન કરીને નામ કરતો, ઈગો ઈગો ધૂણી ધખાવી જય જય રાધે શ્યામ કરતો. તો માણસ માઇનસ, માણસ માઇનસ કામ ક્રોધ ને લોભ મોહ મદ ઇઝ ઇક્વલ ટુ હરિઓમ હરિઓમ. આપણા છ શત્રુઓ છે, ષડ રિપુ એને કહેવાય, ષડ રિપુ, કામ ક્રોધ લોભ મોહ મદ અને માત્સર્ય. માત્સર્ય એટલે મત સરતી ઇતિ માત્સર્ય, મારાથી કોઈ આગળ નીકળી જાય તો મને એના માટે જે ભાવ થાય કે આ મારાથી આગળ કેમ ગયો એને માત્સર્ય કહીએ. તો માણસ માઇનસ કામ ક્રોધ મદ લોભ મોહ મદ ઇઝ ઇક્વલ ટુ હરિઓમ હરિઓમ. કે તારા પહેલા હતું સફરજન તારા પહેલા ઝાડ, તારા પહેલા હતું સફરજન તારા પહેલા ઝાડ, તારા પહેલા હતી ગ્રેવિટી તે શું મારી ધાડ. તારા પહેલા હતું સફરજન તારા પહેલા ઝાડ, તારા પહેલા હતી ગ્રેવિટી તે શું મારી ધાડ. તારા પહેલા આગ હતી ને તારા પહેલા વાયુ, તારા હાથે આ દુનિયામાં કશું નથી સર્જાયું. કે લઈ જાત તું આવવાનો જવાનો, લઈ જાત તું આવવાનો જવાનો, સમય આ હતો છે અને રહેવાનો. તો તારું મારું, મારું તારું ના કર, મારું તારું તારું મારું ના કર. ઘડી બે ઘડીની છે આ સફર, પામીને બધું તું છોડ બંદા, છોડીને બધું તું પામ બંદા. ફૂલ સર્કલ ફૂલ સર્કલ ફૂલ સર્કલ ફૂલ સર્કલ ફૂલ હરિઓમ હરિઓમ. જી દાદા, અશોક શાહ, આ મિર્ચી મુર્ગામાં એક મિત્ર બીજા મિત્રનું નામ આપે ને તમે મુર્ગો બનાવો છો, એ બે મિત્રોને કોઈ દિવસ આવો અણબનાવ થયો હોય એવું કશું બન્યું છે? મુર્ગાને કારણે નેચરલી જે રીતે તમે એને ઉલ્લુ બનાવો છો તે રીતે જો. હા, હવે આમાં છે ને એક તાત્વિક તફાવત કીધું, બે પ્રકારના મુર્ગા થાય છે રેડિયો પર. એક જે હું જન્મદિવસની શુભકામનાઓ માટે બર્થડે મુર્ગા કરતો હોય, અને બીજા જે ઇવનિંગ શોમાં થતા હતા, અથવા તો જેને એકચ્યુઅલી લોકો મિર્ચી મુર્ગા તરીકે ઓળખે છે, અથવા તો ઇન્ટરનેટ ઉપર પણ એની ફાઇલ્સ ઓડિયો ફાઇલ્સ સાંભળતા હોય, જેની અંદર કોઈ વ્યક્તિને એકચ્યુઅલી એની ઉપર પ્રેન્ક કોલ કરવામાં આવે અને એને મુર્ગા બનાવવામાં આવ્યો. મારા જે બર્થડે મુર્ગા છે એ તમે મને અત્યારે જે સાંભળ્યો ને, જે પ્રકૃતિ તમારા સુધી પહોંચી એ પ્રકૃતિના છે. એટલે બર્થડે મુર્ગા જે છે ને એ હળવા છે. બર્થડે મુર્ગા હું કોઈને એકચ્યુઅલી જન્મદિવસની શુભકામના આપવા માટે ફોન કરી રહ્યો છું, એટલે એનો દિવસ બગાડવા માટે નહીં, એનો દિવસ સુધારવા માટે ફોન કરી રહ્યો છું. એટલે મારું જે એમાં હ્યુમર છે, એમાં જે રમૂજનો પ્રકાર છે, એ રમૂજ હળવાશવાળી છે. એ ગંભીર રમૂજ નથી જે સામેવાળા માણસને હર્ટ કરી શકે અથવા તો દુઃખ પહોંચાડી શકે. મેં મારા રેડિયો કાર્યકાળ દરમિયાન એવો પ્રયત્ન કર્યો છે કે જ્યારે પણ હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયત્ન કરું તો એ હાસ્ય એવું હોવું જોઈએ જે જેની ઉપર જોક થયો છે, જેની ઉપર એ જોક ક્રેક કરવામાં આવ્યો છે, એને પણ એટલી જ મજા પડવી જોઈએ. જો એને મજા ન પડે અને એ વ્યક્તિને એવું લાગે કે હું વિક્ટિમ છું અને બાકી બધા મારી ઉપર હસી રહ્યા છે, તો એઝ એન એન્ટરટેનર હું એને મારી ફેલિયર સમજું છું, હું એને મારી નિષ્ફળતા સમજું છું. અને આ સમજ સુધી આવતા મને ટાઈમ લાગ્યો છે. એટલે એવું નથી કે મેં દર વખતે સાચું ને સારું જ કર્યું હોય, પણ
એઝ ફાર એઝ મુર્ગા કોલ્સ આર કન્સર્ન, આ છેલ્લા 6 વર્ષથી હું કરું છું અને બધે મુર્ગામાં આજ સુધી એક પણ વાર એવો અનુભવ નથી થયો કે સામેની વ્યક્તિને માઠું લાગી ગયું હોય અને એને કારણે એના ત્રીજી વ્યક્તિ સાથેના, જેણે જન્મદિવસની શુભકામનાઓ આપી છે એની સાથેના સંબંધોમાં કોઈ વિક્ષેપ થયો હોય, અથવા તો એ વ્યક્તિ બહુ હર્ટ થઈ હોય અને ઇમોશનલી ડિસ્ટર્બ થઈ ગયો હોય પોતાની કે જાહેરમાં મારી બદનામીથી અથવા આવું કંઈક થયું અને નાલેશી થઈ, આવું કશું એનું કારણ જ એ છે કારણ કે એના માટેનો સ્પેશિયલ ડે છે, એનો બર્થડે છે, એનો જન્મદિવસ છે અને એને આપણે વધારે સારો બનાવીએ. અને એનું ઉદાહરણ એ છે કે 6 વર્ષમાં મેં જેટલા પણ બર્થડે કોલ્સ કર્યા છે મુર્ગા માટેના, એમાં આજ સુધી એક પણ વાર ગાળ કે બીપ સાંભળવા નથી મળી. એ જ મારો પ્રશ્ન હતો, કેટલી વાર વચ્ચે અટકી જવાય છે એટલે સામેથી ગાળ આવી હોય કે એટલે મારા બર્થડે મુર્ગાસમાં આજ સુધી ઓન રેકોર્ડ એક પણ ગાળ નથી, કારણ કે સામેવાળી વ્યક્તિને ક્યાંય એ લેવલ સુધી હું નથી લઈ જતો કે એમાં એને ગાળ બોલવાનું મન થાય. ગાળ માણસ ત્યારે જ બોલે જ્યારે એ એની પરિસ્થિતિમાં એ બહુ જ ફ્રસ્ટ્રેશન ફીલ થતું હોય અને ફ્રસ્ટ્રેશનનો કોઈ નિવેડો ના આવ્યો હોય, અને ત્યાં એ હું એને દિવાલ સામે નથી એમ ધક્કો મારી દેતો કે ભાઈ હવે આ હવે તને સફોકેટ કરાવી દો, એવું નથી કરતો. પણ તે છતાં એ એન્ટરટેનિંગ બની રહેવો મારો પ્રામાણિક પ્રયાસ હોય છે. બટ આઈ કાન્ટ સ્પીક ફોર અધર્સ. પ્રદીપસિંહ પરમાર. હા જી, મારે એક ટેકનિકલ વસ્તુ પૂછવી છે. એક તો કે કોઈ કોલર કોલ કરે ત્યારે એ લાઈવ ચાલતું હોય છે રેડિયો મિર્ચી ઉપર કે પછી એને પાછળથી રેકોર્ડેડ હોય છે? અને બીજી એક વસ્તુ, તમે આવા કોઈ કાર્યક્રમમાં જાઓ અને કોઈ વ્યાખ્યાન આપવા માટે કે ગમે તેમાં, તો તમને શું લાગે છે કે લોકો તમને સાંભળવા માટે આવે છે કે જોવા માટે? પહેલા સવાલનો જવાબ, રેડિયો પર મારા સિવાય જેટલું પણ સંભળાય છે એ બધું રેકોર્ડેડ છે, હું લાઈવ છું. એનું મૂળ કારણ એ છે કે ત્રાહિત વ્યક્તિ જે મને ફોન કરે છે એ તો રેડિયો જોકી નથી, એનું કામ નથી એન્ટરટેનમેન્ટ ક્રિએટ કરવાનું, એનું કામ તો એનો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનું છે. એણે ચાહે કોન્ટેસ્ટમાં ભાગ લીધો હોય અથવા તો પોતાની કોઈ વાત રજૂ કરવા ફોન કર્યો હોય, એટલે એને સમય મર્યાદાનું ભાન ન હોય, એને કદાચ વિવેક પણ ન હોય શું બોલવું ને શું ન બોલવું. એટલે કારણ કે મને એનો પરિચય નથી, એ મારા માટે અજાણી વ્યક્તિ છે, એની વાત હું સીધે સીધી રેડિયો પર જવા દઉં તો એ એક રિસ્પોન્સિબલ રેડિયો બ્રોડકાસ્ટ માટે હાનિકારક હોઈ શકે. જો હું લાઈવ કોલ્સ લેવાનું શરૂ કરું એબ્સોલ્યુટ લાઈવ, તો કદાચ જેમ દાદાએ કીધું એમ કે વચ્ચે કોઈ ગાળ બોલે તો શું કરવાનું, તો એ તો મારી પાસે તમારી વાત એડિટ કરવાનો સ્કોપ નથી ને. એટલે અમે એવું કરતા હોઈએ કે રેડિયો પર જેટલું હું બોલું છે બધું લાઈવ છે, પણ મારું તમારી સાથેનું કોન્વર્ઝેશન એ કદાચ 2 કે 3 મિનિટ પહેલાં રેકોર્ડ થયું છે, એટલે એ થોડું ડેફર્ટ લાઈવ છે. એ લાઈવ જ છે પણ એ ડેફર્ટ છે, એટલે થાય કેવું કે મેં તમને સવાલ પૂછ્યો કોન્ટેસ્ટમાં અથવા તો મેં કોઈ ઓપિનિયન પોલ કર્યો કે ચલો આ વિશે આપણે આજે વાત કરીએ, સુસાઇડ વિશે વાત કરીએ કે યંગસ્ટર્સ કેમ સુસાઇડ કરે છે, તમારો એક ઓપિનિયન છે, એ ઓપિનિયન તમે એક્સપ્રેસ કર્યો, એ મારા સુધી પહોંચ્યો, મેં એને સાંભળ્યો અને પછી મેં એને એડિટ કર્યો અને એને લોકભોગ્ય બનાવ્યો. તમારી જે 2 મિનિટની કે 3 મિનિટની વાત હશે એમાંથી મેં રેડિયો પર 30 સેકન્ડ જ પ્લે કરી. તમારી જે ભૂલો હોય, તમે જે પુનરાવર્તન કર્યું હોય વાતનું, તમારી વાતમાં કદાચ એવી કોઈ વાત હોય જે કાનને કઠે એવી હોય, તો એને હું કાઢી નાખું અને એમાં હું મારો વિવેક વાપરું, તો હું એકચ્યુઅલી સેન્સર છું. સો કોઈનો ઇન્ટરવ્યૂ હોય તો એ પણ ડેફર્ડ લાઈવ જ હોય, એ એબ્સોલ્યુટ લાઈવ કર્યા છે એવું નથી કે નથી કર્યા, પણ એ વખતે બહુ ઇન્ફોર્મ્ડ લાઈવ હોય. જેમ કે દીપિકા પાદુકોણની સાથે એવું થયું હતું કે મારે એબ્સોલ્યુટ લાઈવ જ લિંક કરવી પડે એવું હતું, કારણ કે એ રેકોર્ડને એડિટનો સ્કોપ નહોતો મારી પાસે એ વખતે, સમય નહોતો. તો પછી એકવાર મેં એને કહી દીધું કે આપણે એબ્સોલ્યુટ લાઈવ કરીએ છીએ બરાબર, એટલે એને પણ ખબર છે કે એ શું બોલવાની છે. એવું નથી, એટલે વાતચીત પહેલેથી ડિઝાઇન કે પ્લાન નથી, પણ એટલીસ્ટ એને ખબર છે કે આ લાઈવ છે. અને એવા સેલિબ્રિટીઝ સાથે એ રિસ્ક લઈ શકાય જે ખરેખર બુદ્ધિશાળી હોય, જે સમજુ સેલિબ્રિટી હોય. બાકી હનીસિંહ આવે તો એને લાઈવ ના મૂકું. અને બીજો સવાલ કે લોકો શું મને સાંભળવા આવે છે કે જોવા આવે છે, હું મને એકચ્યુઅલી બહુ જ સાચી વાત કહું, મને ખબર જ નહોતી કે હું પોપ્યુલર છું. પહેલી વાર જ્યારે મને ખબર પડી ને પોપ્યુલર છું એ આઈ થિંક 2004 કે 2005 હતું, કે જેમાં મેં છે ને મારા રેડિયો ફોર્મેટમાં ઇનોવેશન કરવા માટે એક દિવસ જઈને મારા બોસને કીધું કે બોસ મારે આ સ્ટુડિયોમાંથી શો નથી કરવો. તો કે એટલે શું? મેં કહ્યું આપણે આમ ઓન ગ્રાઉન્ડ શો કરીએ, આમ લાઈવ શો ક્યાંકથી, એમ
એવું કહી દીધા. એટલે પછી મેં કીધું મારે એન્જિનિયર સાથે વાત કરી, આપણે આવું કંઈક કરીએ. એટલે એ રેડિયો પર મેં એમ કીધું કે આજે હું અહીંથી શો કરીશ એમ. તો એ એવું કહેતા તો કહી દીધું. પછી ત્યાં પહોંચ્યો ત્યારે તો ત્યાં બહુ બધા લોકો, અને મને એવું લાગ્યું જાણે હું કોઈ પ્રાણી સંગ્રહાલયનું વાંદરું છું, અને લોકો મને જોવા આવ્યા છે. એટલે એ પહેલો મારો અનુભવ હતો પોપ્યુલારિટી સાથેનો, કે જેમાં મને ખબર પડી કે અચ્છા ઓ આ તો આવું છે. બાકી ઘણા લાંબા સમય સુધી મને ખબર નહોતી કે હું પોપ્યુલર છું. એટલે કહું છું મેં 2003માં શરૂ કર્યું, પણ મને એકચ્યુઅલ ખબર 2004 કે 2005માં પડી. ત્યાં સુધી હું છે ને કોઈ દિવસ કોલર ઇન્ટરેક્શન પણ નહોતો કરતો શરૂઆતમાં તો. એટલે મારા શરૂઆતના જે શોઝ છે 2004ના, એમાં આખા શોમાં 4 કલાક માત્ર હું જ બોલું છું, મારા સિવાય કોઈ બોલતું નથી. હું કોઈની સાથે વાત પણ નથી કરતો, મને ખબર જ નથી એમ કે લોકોને શું લાગી રહ્યું છે, લોકોનો રિસ્પોન્સ કેવો છે. મને એની સાથે કોઈ લેવા દેવા જ નહોતા, હું માત્ર મારું બ્રોડકાસ્ટ કરતો હતો. અને એના પછી એવું થયું કે અચ્છા, તો એ વખતે મને એવું લાગ્યું કે હા, શરૂઆતનો તબક્કો એવો હતો કે લોકો જોવા આવતા હતા, પછી જોયા પછી નિરાશ થતા હતા. એટલે પણ સો એમાં હું આટલા વર્ષે એવું કહી શકું કે જોયા પછી પણ એમણે મારો સાથ નથી છોડ્યો, એટલે હવે મને લોકો સાંભળવા આવે છે. કારણ કે એક એક સમય એવો હોય જ્યારે ગ્લેમરને અતિક્રમી જાઓ તમે, એક સમય એવો હોય કે જ્યારે હવે એ ગ્લેમર લોકો માટે આકર્ષણનું તત્વ નથી. એકવાર જોઈ લીધું પછી શું, પછી તો વાત જે છે એ તમને પકડી રાખે છે. તો બસ એ વાત જ્યાં સુધી પકડી રાખે ત્યાં સુધી આ કામ કરશું, નહીં તો પછી કંઈક બીજું કરશું. શિલ્પા પટેલ જી, શિલ્પાબેન તમારો મોર્નિંગ મંત્ર સાંભળીને તો મારો દિવસ બહુ ફ્રેશ જાય છે. થેન્ક યુ. પણ એ મંત્ર તમે લાવો છો ક્યાંથી? મેં થોડી વાર પહેલા જેમ કહ્યું એમ, એ હું લાવતો નથી, એ આવે છે. અને આ સવાર મારી મમ્મીએ મને પૂછે છે, કારણ કે એમને પણ એવું થાય કે સવારે જ્યારે તું જાય છે ત્યારે તો તે કશું કર્યું નથી હોતું, આ ક્યાંથી અહીંયા આવી જાય છે તારે. મેં કહું મને નથી ખબર, મારી સાથે કંઈક ને કંઈક અનુભવ એવો થઈ જાય, કદાચ રસ્તામાં થયો હોય, આગલા દિવસે રાત્રે થયો હોય, મેં કોઈ અનુભવ કર્યો હોય, એ અનુભવમાંથી હું જે શીખ્યો હોઉં એ તારવીને હું તમારા સુધી પહોંચાડું છું. એટલે એમ માનો કે ઇટ ઇઝ એકચ્યુઅલી અ નોટ ટુ માય ઓન સેલ્ફ. મોર્નિંગ મંત્ર છે ને હું તમારા સાથે વાત નથી કરી રહ્યો, મોર્નિંગ મંત્ર હું એકચ્યુઅલી મારી જાત સાથે વાત કરતો હોઉં, એ મારી સેલ્ફ ટોક છે. તમને એવું લાગે છે કે હું તમને કહું છું, બાકી હું મને જ શીખવાડતો હોઉં છું, પણ એને પહોંચાડું છું એવી રીતે કે તમને એવું લાગે કે હું તમારી સાથે પણ વાત કરી રહ્યો છું. બાકી ઇટ ઇઝ અ નોટ ટુ માય ઓન સેલ્ફ. એટલે તમારા વાંચનથી આવે છે? મને એટલું એક વાતનો જો મને રંજ હોય આ પ્રોફેશનમાં તો એ છે કે મને વાંચવા માટેનો સમય હું કાઢી નથી શકતો, અને મને આ બાબતે હું મારી જાત સાથે થોડો અસંતુષ્ટ છું કે હું વાંચી નથી શકતો, મને સમય નથી મળતો. જો ખરેખર હું વાંચી શકતો હોત ને મારી અંદર જે છે એને સભર કરી શકતો હોત, રીજુવિનેટ કરી શકતો હોત, તો કદાચ વધારે સારી રીતે તમારા સુધી પહોંચી શકતો હોત. પણ હું સમહાઉ, જેમ મેં કહ્યું ને કે સમયના ચક્રમાં એવા આમ મને એમ થાય કે આ સમય જ નથી ચોરી શકાતો, પ્રાયોરિટીમાં મૂકું છું તોય નથી ચોરી શકાતો. એટલે કદાચ દુનિયાવી રીતે હું સક્સેસફુલ હોઈશ, તમારી દૃષ્ટિમાં હું બહુ સફળ હોઈશ એઝ અ રેડિયો જોકી, પણ અંગત રીતે આ બાબતે, સમયની બાબતે હું મારી જાતને નિષ્ફળ ગણું છું. અને આઈ વિશ કે હું આ નિષ્ફળતામાંથી બહાર આવી શકું આ સાગર પંખી વાંચી એ પ્રમાણે. અશોકભાઈ ભટ્ટ. હાજી દાદા બોલો. હવેનો તબક્કો જે તમારો પોપ્યુલારિટીનો છે, એમાં ક્યારેય તમને એવું લાગ્યું છે કે પોપ્યુલારિટી ઇઝ અ કર્સ? યુસુફ ખાનને લાગેલું, આઈ મીન દિલીપ કુમારને લાગેલું એક છે, એક 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 ક્ષણે જી એ મને યાદ છે. એટલે એવું આ પ્રશ્ન મને તમારા માટે ઉદ્ભવ્યો અત્યારે. સો દેર આર મોમેન્ટ્સ, યસ આઈ would admit, yes, there are moments where I feel that popularity is a hindrance in keeping myself happy. એવું થયું છે, એવું ચોક્કસપણે થયું છે. પણ પછી છે ને તમારે ત્રાજવામાં મૂકવું પડે, તમે એ જે કર્સ છે એનું વજન કેટલું, અને સામે પક્ષે એક સાથે એક આખો જન સમુદાય તમને જ્યારે સાંભળતો હોય અને તમારી વાત જે છે એના સુધી પહોંચતી હોય અને એ વાતથી એને અસર થતી હોય. એટલે મારે આમાં પણ જે આપેલો ભ્રમ છે ને એ બ્રહ્મ નથી રહ્યો, આઈ એમ નોટ અ મસીહા ઓર સમથિંગ. આ જોનાથન જેમ કહે છે એમ કે તું મને મારા ગયા પછી ભગવાન નહીં બનાવી દેતો, એટલે હું એવા કોઈ હાયર રોલની વાત નથી કરી રહ્યો. પણ આપણે બંને એક જ સ્તર પર હોઈએ અને હું તમારી સાથે સંવાદ કરી શકું, આ મારી રુચિ છે, આ મારી પ્રકૃતિ છે.
આ પ્રકૃતિને હું એક તરાજવામાં મૂકું અને પેલું જે મને નુકસાન જે થયું છે જે તમે કર્ષની વાત કરો એમાં મારે ડિટેલમાં એટલા માટે નથી જવું કારણ કે એ બહુ અરુચિકર રહેશે આખી વાત કે મને કેમ એવું લાગે છે કે આ કર્ષ છે. પણ મને એવું લાગે કે બંને જ્યારે ત્રાજવામાં મૂકું ત્યારે આ પલડું જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી મારે આ કામ કરતા જ રહેવું જોઈએ કારણ કે મારી જવાબદારી છે. મારી જવાબદારી છે સામેવાળાને એન્ટરટેઇન કરવાની કારણ કે મેં જ તમને આદત પાડી છે. મેં જ તમને એવું કીધું છે કે હું આવી વાત કરીશ ને તમને ગમશે અને પછી સડનલી એક દિવસ હું તમને એમ કહું કે હવે મને આ વાતનો થાક લાગે છે ભાર લાગે છે એટલે હું જતો રહું તો એ અયોગ્ય ગણાશે. એટલે આઈ થિંક પોપ્યુલારિટીના પછીનું જે સ્તર હોય છે એ રિસ્પોન્સિબિલિટીનું છે. અને હવે મને એવું લાગે છે કે પોપ્યુલારિટીનું સ્તર જે છે એને ઓળંગીને મારું કામ જે છે એ રિસ્પોન્સિબલ રેડિયો બ્રોડકાસ્ટિંગનું આવે છે. ઉપરના પરેખ રનીતભાઈ, તમને લાઈવ સાંભળવાની બહુ જ મજા આવી. ધન્યવાદ. ઇન્ટરનેટમાં ને એવી રીતના યુટ્યુબમાં ને એમાં તમારા પ્રોગ્રામ સાંભળતા હોઈએ છીએ એટલે એ તો એ સ્વરૂપ તો ગમે જ છે તમારું, પણ આ અંદરનું સ્વરૂપ તમને તમારું આજે જાણવા મળ્યું અને બહુ જ ગમ્યું. આ પુસ્તક મેં પોતે પણ વાંચ્યું છે મીરાબેનનું અને બહુ જ સરસ છે. અને તમે પહેલાં કીધું કે તમે રાહ જોઈ મારી એટલે દુઃખ થાય, પણ અમે તો એકચ્યુઅલી હર્ષિતભાઈ કીધું ને એટલે ગયા મહિનાથી રાહ જોતા હતા એટલે. અને બનતા સુધી મને ખ્યાલ નથી પણ મીરાબેનનું જ કવિતા છે, આંખો આપી પાંખો આપી ઉડીએ નહીં જો આપ ભણી તો આમ જેવું અભાગી કોણ, એ મીરાબેને જ કહેલું. અને તમારું બહુ અંદરનું આ સ્વરૂપ સાંભળવાની જાણવાની બહુ મજા આવે. થેન્ક યુ. એક મિનિટ, એક એમની જોડે મારો પ્રશ્ન છે હું પૂછું. મીરાબેને આજે આંખો આપી પાંખો આપી જે લખ્યું છે એ એટલું સરસ લખ્યું છે, એ જો હું કહીશ તો બહુ ડાયલ્યુટ થઈ જશે. ધ્વનિ અને આપ સૌ જો સંમતિ આપો તો આપણે મીરાબેનને જ સાંભળીએ એના માટે. તો હું ફોન જોડું. મેકી ઓર પૂછ પૂછ. ધ્વનિતનો કાર્યક્રમ હોય અને ફોન કોલ ન હોય તો કેમ? બહુ સરસ. મીરાબેન પોતે બહુ ખુશ થશે. આંખો આપી પાંખો આપી આપણે મીરાબેનના મોડે સાંભળીએ, પ્રયત્ન કરી જોઈએ. ત્યાં સુધી નેક્સ્ટ ક્વેશ્ચન. હેલો ધનુ. હેલો. માય નેમ ઇઝ કિંજલ. શોમથી સની તો તમે સાંભળ્યા આજે લાઈવ સાંભળ્યા તો થેન્ક યુ ધ્વનિ એન્ડ થેન્ક યુ ગ્રંથનો પણ. ધન્યવાદ. અશોક બારોટ. સ્વર્ગ એટલે શું? સ્વર્ગ તમારા મતલબ, તમારા મતલબમાં સ્વર્ગ એટલે શું? ધરતી પર કેટલા છે? મેં એક ગીતમાં સાંભળ્યું હતું કે મેં બસાના ચાહતા હું સ્વર્ગ ધરતી પર, આદમી જિસમે બસે બસ આદમી બનકર. તો આપના મતે સ્વર્ગ એટલે શું અને કેટલા છે અને ક્યાં છે? સ્વર્ગ એ નથી અને છે, જે આ છે એ સ્વર્ગ છે, જે નથી એના વિશે શા માટે વાત કરવી? આપણે જે ક્ષણમાં છીએ એ જ સ્વર્ગ છે, એનાથી વિશેષ બીજું કોઈ સ્વર્ગ નથી, એનાથી વિશેષ બીજી કોઈ દુનિયા નથી. રમણ મહર્ષિનું એક પુસ્તક છે, નામ શું છે, ઇન્કવાયરી, સેલ્ફ ઇન્કવાયરી ઉપરનું એક પુસ્તક છે. એમાં એમને પૂછવામાં આવ્યું છે કે, પહેલાં એમની સાથે વાત કરી લે, મીરાબેનનો ફોન ચાલુ છે, પછી હું તમારા જવાબ પર હું કહું તમને. અહીંયા એક સેકન્ડ. હલો મીરાબેન, અહીંયા વિદ્યાર્થીઓ જ છે પણ વિદ્યાર્થીઓની એવરેજ ઉંમર 60-20 વર્ષની. એ લોકો તમને સાંભળવા માગે છે. તમે માઇક ઉપર છો, તમે બોલો. એક મિનિટ ઉભા રહેજો. બોલો.
મિત્રો, આમ તો મારે તમારી સામે આવીને વાત કરવી જોઈએ, પણ મને 84 વર્ષ થયા એટલે આવું પહોંચવું પડે છે. પણ આ સાગરપંખી મને એટલું બધું વાલું છે, એટલું બધું વાલું છે કે મને એમ થાય કે હું એક એક જોવાનીઓ અને નાના મોટા બધાની પાસે જઈને એની વાત કરું. આ સાગરપંખી છે હકીકતમાં તો એક રૂપક કથા છે, પણ આ સાગરનું જે પંખી છે એ આપણા અંદરની અંદર જે આત્માનું પંખી છે એ આતમપંખીની વાત છે. અને જે સાચો માણસ છે એની અંદરના એની અંદર પંખી બેઠું છે એ એની પાંખો પકડાવે છે અને એને આકાશમાં હું ઊંચે ઊંચે ઉડીને કહી જવું છું અને ઊંચે ઉડીને એને એવું તત્વ પ્રાપ્ત કરવું છે કે જે ક્યારેય નાશ ન પામે. આ માણસ માત્રની આ એક ભૂખ છે કે એને જીવનમાં એવું કશું પામવું છે કે જે પામીને એ અજર અમર થઈ જાય. તો આ સાગરપંખીની જે વાત છે એ પહેલાં તો આપણને સમજાય નહીં, આપણને એમ થાય કે આ એક પંખી છે એ આમથી આમ કુદાકુદ કરે છે, ઉડાઉડ કરે છે, ઘડીકમાં ત્યાં જાય છે. પણ હકીકતમાં એ આખી કહાની છે એ માણસની જે તલાશ છે એ તલાશ તો તેની તલાશ છે કે એના પોતાનું જે સ્વરૂપ છે એનું આત્મરૂપ છે એને પામવાની એ તલાશ છે. અને એટલે એના આવા જ હેલો. હા મીરાબેન, કઈ નહીં કઈ નહીં, આપ વાત કરો 2 મિનિટ પ્લીઝ. આપ વાત કરો 2 મિનિટ, વાંધો નહીં. એટલે આ જે આ પંખી છે એને ભગવાને તો પાંખો આપી છે, પણ એ પાંખો ને પાછી આંખો ઉઘડે છે અને આંખો ઉઘડે છે એટલે એ દૂર 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 સુધી એવા પ્રદેશમાં જાય છે કે જ્યાં એને પોતાનું જે મૂળરૂપ છે એ મૂળરૂપ એને પ્રાપ્ત થાય છે. અને એની ખૂબી એ છે, મને આ પુસ્તકમાં મેં લખ્યું છે મારી પ્રસ્તાવનામાં કે મને આ પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તના દર્શન થયા છે, મહાત્મા ગાંધીના દર્શન થયા છે, વિનોબાના દર્શન થયા છે. એટલે એ બધા જે મહાનુભાવો જે કહી રહ્યા છે એ દરેકનું કાત્મિક જ તત્વ આપણને આની અંદર જોવા મળે છે. જેમ કે એ પંખી ઉપર જઈને પાછું નીચે આવે છે, તો કેમ નીચે આવે છે? તો ગાંધીજી કહેતા હતા કે મારો હિમાલય તો અહીંયા જ છે, એટલે મારે માણસોને છોડીને બીજે ક્યાંય જવું નથી. મારા જેવા કેટલાય ટકચા લોકો બેઠા છે પાંખોને ફફડાવવા માટે, આકાશ પાર જવા માટે, આકાશને પેલું પાર જઈને એ પરમતત્વ મેળવવા માટે, પરમતત્વ મેળવીને પાછું પોતાના ભાઈઓમાં વેચવા માટે આવા કેટલાય ઉત્સુક આત્માઓ બેઠા છે. એટલે આ જે સામૂહિક સાધના અને સામૂહિક મુક્તિની વાત છે એ આ પુસ્તકનો મુખ્ય ધ્વનિ છે. ખૂબ આભાર મીરાબેન, ખૂબ આભાર, થેન્ક યુ. તમે આ રીતે પણ અમારી વચ્ચે આવ્યા એ માટે નગર નડિયાદ વતી આપનો ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. મિત્રોને કહો કે વડોદરા આવે તો મને મળવા આવે સાગરપંખીના લેખિકાને. ચોક્કસ, બીજું કોઈ આવે ને આવે હું તો આવવાનો છું. મીરાબેન, ધ્વનિત તમને કઈ કહે છે સાંભળો. મીરાબેન, બહુ જલ્દી હું આપને મળવા આવીશ વડોદરા, અને આપનો ખૂબ ખૂબ આભાર કે આપે ગુજરાતી સાહિત્યમાં આટલો સરસ અનુવાદ અમને આપ્યો. તમે જરૂર છે આવજો ઘરે. જી, થેન્ક યુ, જી થેન્ક યુ, ખૂબ આભાર. ઓકે, સો ટુ આન્સર યોર ક્વેશ્ચન, પેલા એમનો સવાલ બાકી છે, સ્વર્ગ છે કે નહીં. સો મેં તો આ છે ને, જે મેં હમણાં થોડી વાર પહેલાં શું કહ્યું
કે સોશિયલ મીડિયાના ખૂબ બધા ગેરફાયદા છે અને એમાંથી આપણે વિધડ્રો કરવું છે, બધી મેં વાત કરી. પણ સાથે એક વાત મેં એમ પણ કહી હતી કે પ્રોઝ એન્ડ કોન્સ છે અને ફાયદા પણ છે. હવે ફાયદાને આપણે જો યુટિલાઇઝ કરીએ તો કેટલો એનો સરસ ઉપયોગ થઈ શકે. એનું ઉદાહરણ મેં તમને એમ કહ્યું કે રમણ મહર્ષિની કોઈ બુક છે, ત્યારે મીરાબેન જવાબ આપી રહ્યા હતા. એ સમયે મેં ગૂગલ કર્યું, મારા મગજમાં એ સવાલ બહુ ક્લિયર હતો. જ્યારે મેં વાંચ્યું હતું ત્યારે મને એક્ઝેક્ટ વર્ડ સાથે યાદ હતું કે એ સવાલ શું પૂછવામાં આવ્યો હતો. એટલે મેં એ સવાલ એક્ઝેક્ટ વર્ડ સાથે ગૂગલમાં ટાઈપ કર્યો, ગૂગલે મને આન્સર આપી દીધો. હું તમને રમણ મહર્ષિનો જવાબ વાંચીને સંભળાવું છું. સવાલ એવો પૂછવામાં આવ્યો હતો, પીપલ ટોક અબાઉટ વૈકુંઠ, કૈલાશ, ઇન્દ્રલોક, ચંદ્રલોક, ધ હિન્દુ હેવન્સ, ડુ ધે રિયલી એક્ઝિસ્ટ? શ્રી રમણ મહર્ષિ, સર્ટનલી યુ કેન રેસ્ટ અશ્યોર્ડ દેટ દે ઓલ એક્ઝિસ્ટ. There also a Swami like me will be found seated on a couch and disciples will also be seated around him. They will ask something and he will say something in reply. Everything will be more or less like this. If one sees Chandraloka, one will ask for Indraloka. And after Indraloka, one will ask for Vaikuntha. And once one sees Vaikuntha, you will ask for Kailasa and so on. And the mind goes on and on and on wandering. Where is Shanti? Where is peace? If Shanti is required, the only correct method of securing it is by self-inquiry. Through self-inquiry, self-realization is possible. જે વાત જોનાથન લિવિંગસ્ટન સીગલમાં છે એ જ વાત અહીંયા છે. Through self-inquiry, self-realization is possible. If one realizes the self, one can see all these worlds within one's own self. આ બધા જ લોક જે છે એ બધા તમારી પોતાની અંદર સ્વમાં સ્થિત થયેલા છે. The source of everything is one's own self. And if one realizes the self, one will not find anything different from the self. Then these questions will not arise. There may be or may not be a Vaikuntha or a Kailasa, but it is a fact that you are here, isn't it? How are you here? Why are you here? Where are you? After you know about these things, you can think of all those worlds. અને આનો જવાબ અહીંયા પણ છે. એકવાર સ્થળને જીતી લો પછી જે શેષ રહે છે તે છે અહીં. એકવાર કાળને જીતી લો પછી જે શેષ રહે છે એ છે અત્યારે. યસ કાઢી બોલું જી. આપણે જે અમારો એમ પર અમદાવાદ બાયોસ્કોપી આવે છે, બાયોસ્કોપ ફિલ્મ, તો તમે એ જે સ્ટાર રેટિંગ આપો છો તો એટલા પિક્ચર તમે જુઓ છો? હા, કારણ કે અમારો લાસ્ટ એક્સપિરિયન્સ કહું, મારી ડોટર આગળ જ બેઠી છે, એને નિર્જા જોવું હતું એટલે મેં કીધું આપણે રાતે એફએમ સાંભળીએ એમાં બાયોસ્કોપમાં કેટલા રેટ આપે છે. તમે જેવા ચાર આપ્યા, પોણા સાથે કંઈક આપ્યા હતા, 6:30 તરત તમે ટિકિટ કરાવવા ગયા. જી, તો આટલા 10માંથી એક સારું પિક્ચર હોય છે તો તમે એટલા પિક્ચર જુઓ છો? તમારા માટે થઈ જવું છું, જેથી તમારે ના જોવા પડે. ફિલ્મ જોવા મને ગમે છે નાનપણથી, અને ફિલ્મમાં મને એકચ્યુઅલી છે ને આ બધું છે ને કામ કરતાં જ સમજાવ્યું છે. નાનો હતો ને ત્યારે મારી મમ્મી મને એવું કહેતી હતી, આ બધું તારે ભણવામાં આવવાનું છે, આની આને તારે આ શું તારે એક્ઝામમાં પૂછાવવાનું છે આ બધું. અને હવે હું મમ્મીને એમ કહું કે જો મારી રોજ એક્ઝામ થાય છે. શું આ ઘડતર છે ને એ આપણી જાણ બહાર થતું હોય છે. આપણને તો પાછા વળીને જ્યારે જોઈએ ત્યારે સમજાય કે આ રીતે ઘડતર થયું, આના માટે થયું હતું. એ જ્યારે થાય ત્યારે ખબર પડે કે અચ્છા આના માટે થઈને આપણે આમાંથી પસાર થયા. એ પછી સારો અનુભવ, ખરાબ અનુભવ, દુઃખનો અનુભવ, સુખનો અનુભવ કોઈ પણ હોઈ શકે. સો ફિલ્મો પ્રત્યેની મારી રુચિ જે છે જ્યારે હું નાનો હતો ત્યારે કેળવાઈ, એની પાછળનું કારણ જ હશે કે મારે તમારો આ જવાબ આપવાનો હશે એક દિવસે. આ પણ એક પણ એવું નથી થયું કે મેં જોયા વગર રિવ્યૂ કર્યો એમ, કારણ કે એમાં હું ઉધારના વિચાર નથી લેતો. ઉધારના વિચાર લઉં તો અઘરું પડે, તો હું જૂઠો સાબિત થઉં, તો હું ખોટો પડું. હેલો, હેલો, મેં તમારો ઇન્ટરવ્યુ જોયો હતો, એમાં તમે કહો છો કે તમારું સ્ટાર્ટિંગનું કરિયર તમે LIC થી સ્ટાર્ટ કર્યું હતું, તો LIC થી RJ માં કેવી રીતે આવવાનું થયું? એન્ડ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે તમે તમારી સેલ્ફને લાઈક વિથડ્રો કેવી રીતે કરો છો આટલા ગ્લેમરમાં? તમારો બીજા સવાલનો જવાબ પહેલાં આપી દો.
જ્યારે મેં ના કહ્યું કે એક આ પોપ્યુલારિટીનો એક આખું વાદળ આવીને ઉભું રહ્યું, પછી વરસવા લાગ્યું મારી પર, તો મને હું આઘાતમાં હતો પહેલી વાર માટે કે મેં કીધું આ શું થયું. આઈ વોઝ નોટ ઇન રેડિયો ફોર પોપ્યુલારિટી. મેં શું કોઈએ કલ્પના નથી કરી કે રેડિયો દ્વારા કોઈ પોપ્યુલર થઈ શકે. એટલે અમારી ટીમમાં અમે એ વખતે 19-20 જણા હતા, એમાં ઇન્જિનિયર્સ પણ હોય ને સેલ્સના લોકો પણ હોય ને માર્કેટિંગના લોકો પણ હોય. એ આખી ટીમ શોક્ડ હતી જ્યારે પહેલી વાર ખબર પડી કે અચ્છા એક સાથે આટલા બધા લોકો ખાલી આ ભાઈ જોવા આવ્યા છે. તો અમે બધા, મારા માટે નવું હતું સાવ, અને એના પિટફોલ્સ હોય આ જ્યારે તમને એકદમ પોપ્યુલારિટી તમને આમ આમ અથડાય ત્યારે એનું એ તો કંઈક જુદા જ લેવલ પર લઈ જાય કે વાદળું તમને આમ સાતમા આસમાને પહોંચાડી દે. તો કદાચ હું પણ એવા કાળમાંથી પસાર થયો હશે વખતે, પણ મને ઈશ્વરે મારું નાનપણથી મને જે ઉછેર આપ્યો છે એમાં મને સદબુદ્ધિ એટલી આપી દીધી ભગવાને એ વખતે કે આ રિયલ નથી એ મને સમજાઈ ગયું. એટલે એના માટે મેં પ્રેક્ટિસ શું કરી, તમે જે કીધું કે તમે કરો છો એક્ઝેક્ટલી વિડ્રોઅલ માટે, મને બરાબર યાદ છે વાત છે 2006ની. મિર્ચીએ એક ઇવેન્ટ કરી હતી યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં, અને એ ઇવેન્ટની અંદર મેં જેમ રેડિયો પર કહ્યું કે હું રોજ ત્યાંથી શો કરીશ, એટલે અઠવાડિયું મેં રોજ સાંજે ત્યાંથી શો કર્યો બમ્પર ટુ બમ્પર. અને એમાં એવું હતું કે હું લોકોની સાથે ગેમ્સ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ રમતો, કોન્ટેસ્ટ કરતો, અને એ વસ્તુ રેડિયો પર બ્રોડકાસ્ટ થતી અને ત્યાં ખૂબ ભીડ થતી એને કારણે. હવે એ અમદાવાદમાં આ અત્યારે આપણે આટલી બધી ઇવેન્ટ્સ જોઈએ છે ને આ બધા આટલા બધા ફેસ્ટિવલ્સ થતા હોય, એ વખતે આવું કશું જ નહોતું થતું. ઇવેન્ટ મેનેજમેન્ટ નામની વસ્તુ નહોતી, ઇવેન્ટ મેનેજમેન્ટ જેવું કશું હતું જ નહીં, એમ એવી કોઈ ફોર્મ કે કશું જ નહોતું. રેડિયો મિર્ચીએ પ્રથમ પ્રયત્ન કર્યો હતો કે આવી રીતે ઇવેન્ટ્સ મેનેજ કરી શકે એવી એક ટીમ હોય. તો અમારી જે સેલ્સની ટીમ હતી એણે એક ઇવેન્ટ ક્રિએટ કરી કે આપણે વેકેશનમાં એક મેળાવડો કરીએ, અને એ મેળાવડો હતો જેની અંદર કન્ઝ્યુમર મેળા હતો. કન્ઝ્યુમર મેળા એટલે કેવું કે અલગ અલગ FMCG પ્રોડક્ટ્સનો ડિસ્પ્લે થયો હોય અને લોકો આવીને એ ખરીદે. આપણે નહીં આમ આનંદ મેળામાં ગયા હોય તો શું હોય કે જુદા જુદા સ્ટોલ્સ હોય, અમુક જગ્યાએ ગેમ્સ ચાલતી હોય, અમુક જગ્યાએ વેચાણ થતું હોય વસ્તુઓનું, આવું હતું એ ફ્લી માર્કેટ પ્રકારનું. અને એમાં આ મેં શો કર્યો હતો તો પહેલો પ્રયત્ન હતો ને ખૂબ બધા લોકો ત્યાં આવે. તો થતું કેવું કે જે લોકો વેચાણ માટે પોતાના સ્ટોલ્સ પૈસા આપીને લીધા હોય એ લોકોએ, એ લોકો આવીને અમારા બોસને કમ્પ્લેન કરે કે આ ભાઈ આવે છે ને તો અમારે ત્યાં સ્ટોલ પર કોઈ નથી આવતો, એટલે તમે આ ભાઈને અહીંથી કાઢો. એટલે અને થાય, અને મારા માટે એ સાવ નવું હતું એ વખતે, તમને જાણીને આશ્ચર્ય થશે. અને મને પણ હજી જ્યારે પાછળ વળીને જોઉં ત્યારે મને લાગે કેવા દિવસો હતા, આવું બધું થતું હતું કે આમ એક આખી આમ આમ લાઈન હોય આમ દૂર દૂર સુધી જેનો છેડો ના દેખાતો, અને બધા માત્ર પેલા એ વખતે આ ફોટો નહોતા. એટલે એ વખતે હોય શું તો કાં તો હાથ મિલાવવાનો કાં તો ઓટોગ્રાફ લેવો હોય. અને હું વળી અચરજમાં કે આ થઈ શું રહ્યું, આટલા બધા લોકોને તમારો ઓટોગ્રાફ લેવા છે ને બધું શું. તો એક પોઈન્ટ એવા કે જ્યારે એ પતે જ નહીં, જાણે અક્ષય હોય આમ આમ લાઈન ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, કે એક 1.5 કલાક થઈ ગયો અને હું જરાય અતિશયોક્તિ નથી કરી રહ્યો, આ એવા ખરેખર દિવસો હતા. 1.5 કલાક થઈ ગયો પછી મારા સ્ટેશન ડિરેક્ટર જે હતા, જેમના પેલા લોકોએ કમ્પ્લેન કરી કે આ બધું ઓડિયન્સ ત્યાં જ છે, અહીંયા કોઈ સ્ટોલ પર નથી, એટલે એ આવ્યા અને એમણે મને કીધું તેની ગાડી કે ચાવી કાંઈ. એટલે મેં કીધું કેવું હશે કે ચાવી જઈ. પછી મેં એમને ચાવી આપી, એટલે એ 10 મિનિટ તો ગાયબ થઈ ગયા. પછી પાછા આવ્યા પછી કે મેને તેરી ગાડી ગેટ પે પાર્ક કી હૈ, ઇધર સે ચલા જા, કે અગર તું નહીં જાયગા તો બહુત બડા પ્રોબ્લેમ હો જાયગા. મેં કહ્યું સારું. એટલે પછી એ દિવસે મેં મારા મમ્મી અને મારા મિત્રોને બોલાવ્યા હતા કે ત્યાં આવજો, આવું કંઈક ફેર છે એમ. એ મારા માટે પહેલો એવો અનુભવ હતો કે જેમાં મારી આસપાસ નહીં નહીં તો લગભગ 17-18 સિક્યોરિટી ગાર્ડ્સ છે, હું કોર્ડન છું એકદમ, અને આસપાસ ખૂબ બધા લોકો છે, હું એની વચ્ચે છું, હું એમના સુધી પહોંચી નથી શકતો, એ મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, અને હું દૂરથી જોઈ રહ્યો છું કે ત્યાં એન્ટ્રન્સ પરથી મારા મમ્મી અને મારા મિત્રો એન્ટર થયા અને હું એમની સાથે પણ વાત નથી કરી શકી રહ્યો, કારણ કે આ ભીડ જ એટલી બધી છે કે હું એમના સુધી પહોંચી શકી નહીં. એ લોકો શોકમાં કે આ એની સાથે શું થઈ ગયું. અને પછી હું મારા ગેટ પર ગયો, ગેટ પરથી મેં કાર લીધી, કાર લઈને હું જ્યારે નીકળ્યો એના પછીની 10 મિનિટ મને આજે પણ બરાબર યાદ છે. હું ગયો તો આજે જ્યાં પ્રહલાદનગર જ્યાં શંભુઝ કોફી બાર છે ત્યાં, એ વખતે એક નિર્જન 4 રસ્તા હતા, ત્યાં કોઈ નહોતું, કોઈ કરતાં કોઈ નહીં એમ. ત્યાં પ્રહલાદનગર આનંદનગરમાં જ પૂરું થઈ જતું, જો તમે અમદાવાદ ગયા હોય તો તમને ખબર હશે શામલ 4 રસ્તાની પાસે જ પૂરું થઈ જતું, એના પછી રોડ સાવ એક સાંકડી કેડી. હું એ 4 રસ્તા પર ગયો જ્યાં અત્યારે શંભુઝ છે, ત્યાં મેં મારી ગાડી ઊભી રાખી. હું 1 કલાક મેં મારી જાત સાથે વાત કરી અને મેં મારી જાતને કહ્યા કર્યું કે પેલું અનરિયલ હતું આ રિયલ છે, પેલું તારું એક્સટેન્શન હતું આ તું છું, પેલી એક ઇમેજ હતી જે લોકોને જોવી હતી આ ખરેખર તારી જાત છે, પેલી એક એવી ઇમેજ હતી જે તે ક્રિએટ કરી છે લોકો માટે એન્ટરટેનર તરીકેની, એક એવી ઇમેજ જે લોકો જોવા માગે છે, લોકોને જે જોવું છે જે સાંભળવું છે એના માટે તે ઊભું કર્યું છે, એ અસલી નથી, આ રિયાલિટી છે, એ ક્યારેક જતું રહેશે, આ નહીં જાય, આની સાથે રહે.
આવી સેલ્ફ ટોક મેં મારી જાત સાથે કરી હતી અને પ્રોબેબલી આઈ હેવ કલ્ટિવેટેડ ધીસ ઓવર અ પીરિયડ ઓફ યર્સ, સો આઈ એમ કમ્ફર્ટેબલ ઇન બોથ ધ રોલ્સ. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આઈ એમ કમ્ફર્ટેબલ. પછી બિયોન્ડ અ પોઈન્ટ મને બહુ નોઝિયા ફીલ થાય બહુ બધા ફેન્સની વચ્ચે. હવે એવું થઈ ગયું છે, પહેલાં એવું નહોતું થતું, પહેલાં તો મજા પડતી, પણ હવે મને એવું થયું કે જે દાદાએ ના કીધું કે કર્સ લાગે તમને, થોડુંક થાક લાગે બિયોન્ડ અ પોઈન્ટ, પણ એ તમે છો તો જ અમે છીએ, એન્ટરટેનર તરીકે તો એ જ છે. એટલે જ્યાં સુધી આ ભાવ આપણી વચ્ચે જળવાયેલો રહેશે, તમારા મનમાં મને સાંભળવાનો ભાવ અને મારા મનમાં તમારા સુધી પહોંચવાનો ભાવ, ત્યાં સુધી આ કામ થતું રહેશે. હેલો જોડીતભાઈ, માય નેમ ઇઝ લકી કંસારા. સર, એક ક્વેશ્ચન હતો કે તમે ટીવી ઇન્ટરવ્યુમાં તમારો ઇન્ટરવ્યુ જોયો હતો, તો એમાં તમે ઇન્ટરવ્યુ આપતા તમે કીધેલું કે આ મોમની ચેલેન્જ હતી, કે તમને ચેલેન્જ કીધેલું કે આ રેડિયો જોકી તારાથી નહીં થાય. એમાં તમે રેડિયો જોકીના કોમ્પિટિશનમાં ગયા, એક સવાલનો જવાબ આપવાનો રહ્યો છે, અને ત્યાર પછી તમે નતા જવાના કોમ્પિટિશનમાં, પણ તમે બુક સ્ટોર પર એક બુકમાં એક સ્ટોરી વાંચી હતી, એ મોટિવેશનલ સ્ટોરી સેટ કરશો? લાંબી વાત થઈ જશે બહુ, આપણી પાસે કેટલો સમય છે, નીચે નાના પ્રશ્નો લેવાના. આ બહુ લાંબી વાત છે, હું ટૂંકાણમાં કહું. ઓકે, સો બારમા ધોરણમાં મને એવું રિયલાઇઝ થયું કે મને ગણિત નથી ગમતું, ને મેં લીધેલું સાયન્સ, અને મને એમ થયું કે હા હવે તો એન્જિનિયરિંગ કરવું પડશે. એટલે મેં બારમા પછી એન્જિનિયરિંગ ના કર્યું અને મેં બાયોટેકનોલોજીમાં એડમિશન લીધું. મને એન્જિનિયરિંગમાં એડમિશન મળતું તે છતાં મેં ચૂઝ કર્યું કે આ મારે નથી કરવું. એ જ રીતે મને આર્કિટેક્ચરમાં પણ એડમિશન મળતું હતું, પણ આર્કિટેક્ચર પણ મેં સ્કીપ કર્યું, કારણ કે મને એવું હતું કે આમાં પણ મારે ગણિત તો આવશે, મારે ગણિત નથી કરવું. એટલે મેં બાયોલોજી ચૂઝ કર્યું, બાયોટેકનોલોજી ભણ્યો, અને ભણ્યા પછી હું જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે મારા મનમાં એવું હતું કે હું જેનેટિક્સમાં રિસર્ચ કરું અને મારે થવું હતું સાયન્ટિસ્ટ, અને એમાં પણ મૂળ મારે પીએચડી કરીને જેનેટિક્સમાં રિસર્ચ કરીને આગળ જવું હતું, બાયોટેકનોલોજીમાં કંઈક નવું કરવું હતું, કંઈક સંશોધન કરવું હતું. મારા પપ્પા LIC માં હતા અને હું જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે અમે લોકોએ ડિસ્કસ કર્યું કે શું કરવું છે. મેં કહ્યું હવે મારે ભણવા માટે કાં તો અમેરિકા જવું પડે આગળ, કે પછી હું GNU માં સ્ટડી કરું, કે ચેન્નઈમાં જાઉં, કે એવું કંઈક બાયોટેકનો ત્યાં સ્કોપ છે. અને પપ્પા LIC માંથી એમનું અવસાન થયું, એ વખતે એમને કાર્ડિયક અરેસ્ટથી એ ગુજરી ગયા બહુ યંગ એજમાં. તો પછી મારે ચૂઝ કરવાનું હતું કે હવે હું આગળ ભણું કે કામ કરું. LIC માં એવું પ્રોવિઝન હોય કે તમને નોકરી મળે કોમ્પેશનેટ ગ્રાઉન્ડ્સ ઉપર, એટલે એમાં કાં તો મમ્મીને જોબ મળત કાં તો મને નોકરી મળત. મમ્મીએ ક્યારે જોબ કરી નહોતી ને મારે એમને એવી કોઈ પરિસ્થિતિમાંથી પસાર નહોતા થવા દેવા, જ્યાં એમને વધારે સ્ટ્રેસ આવે કે અચ્છા એમને કમાવાનું છે, ઘર ચલાવવાનું છે. હું ગ્રેજ્યુએટ હતો એટલે મેં નોકરી લીધી, અને મેં મારું ભણવાનું, કારણ કે MSc ફૂલ ટાઈમ કોર્સ હતો અને એમાં પ્રેક્ટિકલ્સ આવે, અને મારે જો PhDને બધું કરો તો બહુ જ, હવે એ વખતે આવો અત્યારે કોઈ ડિસ્ટન્સ કોર્સીસ થાય એવું બધું બહુ પ્રોવિઝન નહોતું ખાસ કરીને સાયન્સમાં, તો એટલે મારે મારું સ્ટડી ક્વિટ કરવું પડ્યું. મેં LIC માં 3 વર્ષ જોબ કરી અને મને એવું હતું કે હવે ઇન્સ્યોરન્સ મારી કરિયર, એટલે હું એડમિનિસ્ટ્રેશનમાં હતો અને ઇન્સ્યોરન્સ સ્ટડી કરતો હતો. અને થોડોક થાક્યો તો 3 વર્ષમાં માત્ર ને માત્ર વૈચારિક મતભેદોને કારણે, કે મને એવું થતું કે મારી સાથે કામ કરનારા લોકો જે હતા એ કદાચ વર્ષોથી એમની એક બીબાઢાળ પેટર્ન હોય અને રૂટીન કામ કરતા હોય, એટલે એમને કશું નવું ના કરવું હોય, અને એમની કામ કરવાની રીત અને શૈલી અથવા તો ગતિ એ બહુ ધીમા હોય, અથવા અને મને એમ થતું, કારણ કે હું એ વખતે યંગ હતો, મને એમ થાય કે આ જલ્દી 2 મિનિટમાં પત્તું કામ થાય 2 દિવસ કેમ કરો એમ, તો એને કારણે હું થોડો એ વખતે એક યંગ માઇન્ડ ફ્રસ્ટ્રેટેડ હોય, તો મને એવું થતું કે આ બધું વિચારું એના કરતાં હું કંઈક મારા શોખ પરસ્યુ કરું, એટલે હું મારી હોબી તરફ વળ્યો અને મેં કંઈક લાઇટ મ્યુઝિકના અનિકેત સરના ક્લાસીસ જોઈન કર્યા. એ જ વખતે આ રેડિયો જોકીનું ઓડિશન હતું, તો હું તો ફિલ્મ જોવા ગયો હતો વાઇડ એંગલમાં, અને ત્યાં આ બોર્ડ જોયું, તો મેં કીધું આ શું હોય એમ કરીને મેં વાંચીને ત્યાં ઇન્ક્વાયરી કરી, તો કે આવું ઓડિશન હોય 3 લેંગ્વેજમાં બોલવાનું. પછી મેં, બહુ લાંબી વાત છે, પછી મેં ઓડિશન આપ્યું, એ ફર્સ્ટ RJ Hunt હતી ભારતની, અને એમાં મારો પહેલો નંબર આવ્યો. અને પછી એ લોકોએ જોબ ઓફર કરી, મેં કીધું ક્યાં આપણે આવું, મારી પાસે તો એક પેન્શનેબલ જોબ હતી LIC ની, કમ્ફર્ટમાં હતો, એમાં કોઈ 60 વર્ષે રિટાયર થવું એવી નોકરી. ત્યાં એમણે જે કહ્યું એ વાર્તા મને હલાવી ગઈ, અને વાર્તાએ મને નિર્ણય લેવા માટે પ્રેર્યો.
વાર્તા એવું હતું કે હું મ્યુઝિક ક્લાસમાં ગયો હતો અને ત્યાં બાજુમાં એક બુક સ્ટોર હતો અને ત્યાં બુક સ્ટોરમાં મેં કોઈ દિવસ ઓશોને વાંચ્યા નહોતા એ પહેલાં અને એના પછી પણ કે બહુ વાંચ્યા નથી, પણ એ દિવસે બુક સ્ટોરમાં ત્યાં ઓશો બુક સ્ટોરમાં એક બુક લખેલી હતી કે આ આમાં ટેરો કાર્ડ છે, કાર્ડ ઉપાડો એની અંદર એક પેજ નંબર લખ્યો છે, એ પેજ નંબર આ ખોલો બુકમાંથી, એ બુકની અંદર એક શોર્ટ સ્ટોરી હશે જે તમારો જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી જશે. મેં કહું આ બધું શું છે, એટલે હું ઓલરેડી કન્ફ્યુઝનમાં હતો. મેં કહું લાવો, મારી પાસે ટાઈમ હતો 15-20 મિનિટ, એટલે મેં વળી એ વાર્તા વાંચી ને વાર્તા ખરેખર મને લઈ ગઈ. વાર્તામાં એવું હતું કે એ વખતની વાત છે જ્યારે ભગવાન પૃથ્વી પર લોકોની સાથે વસતા હતા, લોકોની સાથે રહેતા હતા. એક ખેડૂત ગયો ભગવાન પાસે અને ભગવાને જઈને કીધું કે ભગવાન યુ આર અ બેડ મેનેજર, તને કંઈ આવડતું નથી. ભગવાન કે શું થયું? તો ખેડૂત બહુ ગુસ્સામાં કે હું કેટલી બધી મહેનત કરું છું પણ તું ફળ નથી આપતો બરાબર, મારે હું સારામાં સારા બીજ લાવું તો તું વરસાદ એટલો બધો આપી દે કે કશું ઉગે જ નહીં, કોઈક વાર 3-3 વર્ષ સુધી વરસાદ જ ના આવે, મારે કરવાનું શું? એટલે ભગવાન કહે કે એક કામ કર, તું એક વર્ષ માટે મારા બધા પાવર્સ તું રાખ, તું આજથી ભગવાન. તો કે એમ? બસ હવે આપણે એક વર્ષ પછી મળશું, તું ચલાય તારે જે રીતે કરવું એ રીતે. તો ખેડૂત કે હવે આવો કે હું તને બતાવું. તો વર્ષ ખેડૂતે બધું જ સરસ કર્યું, સારામાં સારા બીજ લાવ્યો, જમીનને ફળદ્રુપ કરી, પાણીનું પ્રમાણ યોગ્ય, હવાની દિશા યોગ્ય, સૂર્યપ્રકાશ બરાબર, અને પીએચ ઓફ ધ સોઇલ ને ફર્ટિલિટી ઓફ ધ સોઇલ એન્ડ હ્યુમિડિટી ને એવરીથિંગ પરફેક્ટ. એટલે એના પછી પાક પણ બહુ સરસ ઉગ્યો. અને પછી ખેડૂતે ભગવાનને બોલાવ્યો, જો ક્યાં તારું કામ ને ક્યાં મારું કામ, આજો. ભગવાન કે વેરી ગુડ, હવે આપણે શું વાવ્યું છે જરા એની ચકાસણી કરીએ. એટલે કે હા. એટલે એણે લણ્યું અને એકલું ડુંડું લઈને આવ્યો. એટલે ભગવાન કે આ ડુંડું ખોલ. એટલે ખોલ્યું તો અંદરથી કંઈ બીજ જ ના નીકળ્યું, કંઈ હતું જ નહીં અંદર. તો પેલો કે તમે કંઈ જાદુ કરે? ભગવાન કે ના, પાવર તો તારી પાસે, ક્યાં મારી પાસે, મેં કંઈ નથી કર્યું. તો કે તો આ શું થયું? ભગવાને એને સમજાવ્યું કે થયું એવું કે આ બીજને વિકસવા માટે જે જે પણ જરૂરી હતું એ તે બધું જ આપી દીધું. એના માટે જમીન ચીરીને બહાર આવવા માટે એણે જે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ તો એણે કર્યો જ નથી, અને એટલા માટે તે બધું આપ્યું એટલે એનો વિકાસ તો થયો. પણ આ વિકાસ આ જનરેશન પૂરતો જ સીમિત છે. આ બીજ જે છે હવે ઇનફર્ટાઇલ થઈ ગયું, આ નપુંસક થઈ ગયું, હવે એની આગળની પ્રોજેની આગળની જનરેશન એ નહીં જન્મે. એની નવી પેઢી માટે એની પાસે કંઈ આપવા માટે રહ્યું નથી, કારણ કે એને તે બધું આપી દીધું ને એનો ગ્રોથ ત્યાં પૂરો થઈ ગયો, આ કુંઠિત થઈ ગયું. એટલે વાંચીને મને એમ થયું કે મને નોકરી તો મળી છે પણ મારી